ભગવાન વિનાશ કરવા જણાતો હોય તો પણ કોઈ રીતે રક્ષણ કરવાનો જ હેતુ હોય છે. મત પ્રપન્નાનામ આરતી, જે લોકો મારી શરણાગતિ સ્વીકારતા હોય એ લોકોની આરતી અર્થાત પીડાને હું હરી લેનાર છું, માટે હું શરણ છું. પછી કહે છે કે સુહૃત, હું બધાને કોણ છું? સુહૃત છું. પ્રત્યુપકાર અનપેક્ષ ઉપકારી. તો એક તો મિત્ર છે. મિત્ર કોણ છે? બંને મિત્રો કેવા હોય? પરસ્પર ઉપકાર કરનારા હોય, પરસ્પરને મદદ કરનારા મિત્રો હોય. પણ સુહૃત તો એથી ચઢી ગયો. પ્રત્યુપકાર અનપેક્ષ વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનાર. ઉપકારની અપેક્ષા રાખીને ઉપકાર કરે એ મિત્ર તો ખરો, પરંતુ ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનારને કહેવાય છે સુહૃત. ભગવાન કહે છે કે હું બધાને એ પ્રકારે પ્રાણી માત્રનો કેવો છું? ઉપકારક છું, શુભેચ્છક છું. અને એ પ્રાણીઓ મારો કંઈ કરે કે નહીં, મારી પૂજા અર્ચના કરે, નમસ્કાર કરે, ન કરે, એ કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર હું, નહીં તો માણસ જીવી જ ના શકે ને. આમ તો આપણે ખબર નથી પડતી કે ઈશ્વરનો કેવો ઉપકાર થઈ રહ્યો છે આપણા પર, પણ જરાક આપણા જીવન પર નજર કરી તો ખબર પડે કે કેવો ઉપકાર થાય. સ્વામી દયાનંદજી મહારાજ કે ભાઈ અત્યારે હું જીવું છું એ થોડો ઉપકાર છે. આ અમદાવાદ જેવા શહેરની અંદર આપણે રસ્તો ક્રોસ કરતા હોઈએ, રસ્તાને પેલી પાર પહોંચીએ, એમાં એક સ્કૂટર ના આવ્યું, રિક્ષા ના આવ્યું, કશું ના થયું, અને હેમ કેમ પહોંચી ગયા, મોટો ઉપકાર છે ખરેખર. કઈ ક્ષણે શું વાગશે ને ક્યાં ગાડી ઊંધી વળી જશે ને ક્યાં હાથપગ ભાંગી જશે ને ક્યાં હોસ્પિટલ જઈશ, કઈ ખબર જ ના આપણે. એ કહે છે ઘણી વાર આપણને હોટેલ રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનો પ્રસંગ બનતો હોય, ત્યાં કંઈ સાંભાર ખાધો હોય, દાળ ખાધી હોય, ફલાણું ખાધું હોય, એ શું છે જ્યારે જોઈએ તો કંઈ કલ્પના પણ ના આવે કે માણસો જીવી ના શકે. જે બધું બહાર મળે છે વસ્તુ, મીઠાઈઓ મળતી હોય, કોઈ કહે કે ભાઈ આ સો એક જગ્યાએ મીઠાઈની દુકાન જોવા અમે ગયેલા, તો અત્યારે જે પહેણા પડે છે મે મહિના વેચાશે, ત્યારે જે માવો પડ્યો એના પહેણા મે મહિના એના એ વેચાશે ક્યારે? મે મહિના. અથવા વિચાર કરો નવેમ્બર મહિનાની અંદર એ લોકો બનાવ્યું હતું, કારણ કે અત્યારે દૂધની છત હોય, દૂધની છત હોય ત્યારે લોકો શું કરે? એને માવો બનાવે છે, અને એને છ મહિના સુધી ક્યાં રાખે? સ્ટોરેજમાં. અને પછી જયારે જરૂર માવો તો શું રસ પણ એ લોકો પહેલેથી ક્યારે ઉનાળામાં કાઢી રાખે, જયારે કેરીની છત હોય. પછી લોકોને એમ કે હા અમારા લગ્ન ડિસેમ્બરમાં થાય, દીકરાના અમે રસ પૂરી ખવડાવે છે, એને ખબર નહીં ક્યારનો રસ, એમ કે હમણાં રસ આવ્યો, આ ક્યારનો રસ છે? મે મહિનાનો રસ છે. એટલે આવું તો જાણીએ ત્યારે આપણે ખબર, જો કે આપણે કેવી રીતે અત્યારે હાલતા ચાલતા છીએ ને જીવંત છીએ એ મોટો ચમત્કાર છે ખરેખર. ટૂંકમાં જે કઈ છે એ મોટો ચમત્કાર છે. કે છે સ્વામીજી કે આપણું હૃદય છે ને લબ ડબ લબ ડબ, ચાલ્યું બંધ પડ્યું, ચાલ્યું બંધ પડ્યું, એ બંધ પડ્યા પછી ચાલ્યું બંધ પડીને બંધ બંધ રહે તો પતી ગયો કામ, પણ ચાલુ થયું એ શું કહે છે? એ શું બતાવે છે? ખાલી એનું કારણ નથી, એક વાર બંધ પડી જાય ચાલુ રહેવાનું કારણ શું, અને છતાં ચાલુ થયું એ શું બતાવે છે? ઈશ્વરનો અનુગ્રહ. માણસ ઊંઘી ગયો, હવે ગાઢ નિદ્રામાં કે જાગવાનું કોઈ કારણ છે, અને છતાં આપણે જાગ્યા એ શું છે? ઉપકાર. એટલે કે સવારમાં ઉઠીએ એટલે એક તાળી પડે, ઓહો એક નવો દિવસ મળ્યો, એ શું છે? ભગવાનનો ઉપકાર. આમ પ્રત્યેક ક્ષણે આપણે આપણા સામાન્ય અને આપણા બધી વસ્તુઓ છે ને એમાં આપણે કંઈ વિષાદ નથી અત્યારે, જોવું ચા ખાવું પીવું હેટ એનો હરવું ફરવું આ બધી વસ્તુ તમે શું મોટી વસ્તુ બધાએ કરે છે ને, મને દેખાય છે મેં શું કે મોટી વસ્તુ છે, સંભળાય કે મોટી વસ્તુ છે, પણ જ્યારે કંઈક થયું આંખમાં કે કાનમાં, અરે હું તો કહું છું કે એકાદ મસલમાં કંઈ પણ જગ્યા હતું આમ જ્યારે આંગળી ના હાલે હાથ ના હાલે કે આમ આંગળી, ત્યારે ખબર પડે કે આ કેટલા મસલોમાં કામ કરતા હતા. અંતેથી આ બધું છે શું છે? ઈશ્વરનો મહાન ઉપકાર. કમનસીબે આપણી નજર ક્યાં હોય છે? જે આપણી પાસે નથી એ તરફ જ મંડાયેલી હોવાને કારણે ઈશ્વરે શું શું ન આપ્યું એનું આપણે લિસ્ટ બનાવતા હોઈએ છીએ અને સતત ફરિયાદ કરતા હોઈએ છીએ. એને કારણે ઈશ્વર જે આપ્યું છે એની આપણને કોઈ કિંમત નથી, પણ જે આપણે આપ્યું છે પણ કેવું છે? ખૂબ બધું છે. અને એ આપણે સમજીએ તો ઈશ્વરનો કેટલો ઉપકાર આપણા પર છે એ ખરેખર. કોઈ કે ના તો મારા કર્મનું ફળ છે, એમાં ઈશ્વરે શું કર્યું? કોઈ તારા સંચિત કર્મ તો કયા પ્રકારના છે, અંતેથી આ મનુષ્ય યોની આપી અને આ કર્મનું ફળ આપવાનો નિશ્ચય કર્યો એ પણ એનો મહાન ઉપકાર છે. અને એટલે કર્મનું ફળ આપે ને જે કંઈ કરે એમાં એનો ઉપકાર જ છે. ઈશ્વર જે કંઈ કરે સુહૃત છે, શુભેચ્છક છે, પિતા છે ને બધા મારા સંતાનો છે,
કોનો હિત તો ના જીતશે રહે. અને ભાઈ કુપુત્રો જાય તો ક્વચિત અભી કુમાતા અનુભવતી, ભલે પેલો પુત્ર કુપુત્ર ભલે છતાં પણ માતા એટલે એ ક્યારે પિતા નથી બનતા. એટલે માતા પણ કહી દીધું, મારો પિતા હોય તો કદાચ કડક હોય, હું કહું છું માતા માતા પણ છું. અંધેજી હંમેશા બધા બાળકો શરણ છું, બધા બાળકોની આશ્રય છું. એટલે સુરત આ બહુ મોટી વસ્તુ છે. ભગવાન આ શ્લોકમાં જે કહે છે બહુ જ મસ્ત, સુરત એટલે બીજા કોઈના પ્રત્યુપકારની વળતા ઉપકારની અપેક્ષા વગેરે જ ઉપકાર કરનાર. પછી કહે છે પ્રભવ પ્રભવતી અસ્માદ જગત થી પ્રભવ, જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે એનું નામ પ્રભાવ એટલે ઉત્પત્તિ. ટૂંકમાં ઉત્પત્તિ હું છું. બે વસ્તુ છે પ્રભાવ, પ્રલય અને સ્થાનમ, ત્રણ શબ્દો ભગવાન આપણે. પ્રભાવ એટલે ઉત્પત્તિ, આ જગતની ઉત્પત્તિ થાય છે પણ હું છું. પ્રલય જેનો પ્રલય થાય છે એ પ્રલય પણ હું છું. સ્થાનમ જગત અત્યારે જે સ્થિતિ ધરાવે છે એ પણ હું છું. અથવા પ્રભવતી અસ્માત, જેમાંથી પ્રભાવ થાય છે એવો સર્જક પણ હું છું. પ્રલય અર્થાત જેમાં પ્રલય થાય છે એવો સંહારક પણ હું છું. સ્થાન એટલે જેમાં સ્થિતિ છે એવી એવો પાલક પણ હું છું. એમ પણ કહેવાય એટલે જગતનો ઉત્પત્તિ કરનાર, જગતનું જગતને જન્મ આપનાર, જગતનું પાલન કરનાર, પોષણ કરનાર અને જગતનું લય કરનાર હું છું. અથવા તો ઉત્પત્તિ સ્થિતિ અને લય એ જે ક્રિયાઓ છે તે પણ હું છું. એટલે પ્રભાવ ઉત્પત્તિ જગત, પ્રલય પ્રલયતિ અસ્મિન, સ્થાનમ તિષ્ઠતિ અસ્મિન, જેમાં જેમાં વસ્તુ સ્થિત છે એ પણ સ્થાનમ સ્થિતિ પણ હું છું. આમ સર્જક પાલક અને સંહારક છું, અથવા સર્જન પાલન અને સંહાર હું છું. ભેદ છે, સર્જન પાલન અને સંહાર એ ક્રિયાઓ છે, સર્જક પાલક સંહારક એને કરનાર છે. બંને રીતે આ પ્રભાવ પ્રલય અને સ્થાનમ એને સમજી શકાય. પછી આગળ કહે છે નિધાનમ નિક્ષેપ કાલાંતરો ભોગ્યમ ભોગ્યમ પ્રાણીના બીજમ પ્રરોહ કારણમ પ્રરોહ ધર્મિણા અવ્યયમ યાવત સંસાર ભાવિત્વાદ અવ્યયમ નહિ અબીજમ કિંચિત પ્રરોહતે નિત્યમ ચ પ્રરોહ દર્શના બીજ સંતતિ નવ્યેતે ઇતિ ગમ્યતે. જો નિધાન, નિધાન એટલે નિક્ષેપ, જેમાં કશું મૂકવામાં આવે. કાલાંતરો ભોગ્યમ તત્કાલ ભોગ્ય અયોગ્યતા તયા કાલાંતરો ભોગ્યમ વસ્તુ. એટલે અત્યારે આપણી પાસે કોઈ વસ્તુ હોય પણ અત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય, ધારો કે ફ્રૂટ આવે, ફળ આવ્યું છે પણ કદાચ કાચું હોય, અથવા 1100 દિવસ ખાવાનું હોય, એટલે અત્યારે જેનો ઉપયોગ નથી, અત્યારે છે તો ભોગનો વિષય પણ અત્યારે એનો ઉપભોગ નથી કરવાનો, આપણે શું કરીએ એને ક્યાંક રાખીએ, ભવિષ્યમાં એનો ઉપભોગ થાય એ માટે આપણે એને રાખીએ, એને શું કહેવાય નિધાન. કાલાંતરો ભોગ્યમ પ્રાણીનામ, કાલાંતર એટલે અન્ય કાળમાં જ ઉપભોગ કરવાનો છે. અત્યારે વર્તમાનમાં જ ઉપભોગને યોગ્ય નથી અને ભવિષ્યમાં જ એનો ઉપભોગ કરવાનો છે, એ વસ્તુઓ જેમાં રાખવામાં આવે એનું નામ છે નિધાન. એટલે શું, અત્યારે આપણે કર્મ કરીએ, કર્મ આપણે કરીએ ક્યારે, અત્યારે નું કર્મ ફળ અત્યારે નથી મળતું, ક્યારે મળે છે ભવિષ્યમાં મળે. એટલે અત્યારે મારે જોઈતું જ નથી, હું જયારે કર્મ કરતો હોઉં ત્યારે અમુક હેતુથી કર્મ કરું, પ્રયોજનથી કર્મ કરતો હોઉં, એટલે અમુક દેશમાં અમુક અન્ય દેશમાં અન્ય કાળે મને ફળ મળે, અને તો પછી અત્યારે કર્મ કર્યું પણ એ કર્મ અત્યારના ફળ માટે અયોગ્ય છે, ભવિષ્યમાં ફળ આવવાનું છે, ત્યાંથી ક્યાં રહેશે? આ જ્યાં બધા કર્મના જે ફળ છે એ જ્યાં રાખવામાં આવે છે, પછી સમય આવે ત્યારે એનો ઉપયોગ થાય છે. એમ બધું અનાજ ભરી રાખ્યું હોય, બધું સિઝન આવે પછી એ ભરી રાખ્યો, ઉપયોગ હોય ત્યારે જેમ કાઢીએ તે રીતે કર્મ અત્યારે કરી રાખ્યા,
એ બધા કર્મ જે છે એ સૂક્ષ્મ રૂપે ક્યાં રહેતા હોય છે? ઈશ્વરમાં. અને પછી જયારે સમય આવે ત્યારે કર્મના ફળ રૂપે પ્રાણીને પ્રાપ્ત થતા હોય. એટલે નિધાન ટૂંકમાં હું જ હિરણ્ય ગર્ભ છું, તો હું જ એ છું જેમાં સર્વ કર્મફળ રાખવામાં આવે છે અને પછી કર્મફળનો પ્રદાતા છું. નિધાન નો અર્થ નિધિ, નિધિ એટલે ખજાનો, નવનિધિ અષ્ટ સિદ્ધિ નવનિધિ એવું પણ હું છું. એના કરતા પણ આ નિધાન અર્થાત જ્યાં સર્વ કર્મફળ રાખવામાં આવે છે એવો એ સારું છે ને. નહીં તો શું થાત આપણું? અત્યારે આપણે કર્યું હોય ઘણી વાર તો આપણે કર્મ આજે કરીએ એનું ફળ તો આ જીવનમાં ના મળે. ઘણા કર્મ તો એવા હોય છે કે 6-10 જન્મ પછી ફળ મળે. તો કોઈ રાખી મુક નાના હોય તો ઘણા નાના છોકરાને કે વિચારે જાય પેલો રમવા જાય ને ત્યાં ઘડિયાળ ના આપી દે એટલે રાખ તો કશું બોલાય ને રાખવાનું કે પેલો લઈ જ લે તો ધારો કે અથવા પાછું ના આપે તો અથવા રાખવાનું સ્થાન જ ના હોય તો આ તો સારું છે કે આપણે અત્યારે કર્મ કરીએ છીએ અને આપણે ખાતરી છે કે એનું ફળ આપણને યોગ્ય સમયે મળશે. નહીંતર એટલે એટલા ભગવાન કહે છે કે હું કોણ છું? જામીન છું બધાનો. એટલે કહ્યું ને મહિન્દ્ર સ્તોત્રમાં ભગવાન નિધિ આ કર્મની સામે જોઈને લોકો કર્મ નથી કરતા, આપ એને જામીન છો. આપની સામે જોઈને તસ્વામ સંપ્રેક્ષ ક્રતુષ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા કૃત પરિકર કર્મ સૂચન. તેથી ભગવાન કર્મ લોકો કરે શ્રદ્ધાપૂર્વક, આપ એના કર્મફળ પ્રદાતા છે માટે એ સાચવી રાખે છે ત્યાં સુધી અને પછી જયારે જરૂર હોય ત્યારે આપે છે. નિધાન બીજમ ભગવાન બધાનું બીજ છે. બીજ એટલે શું? કારણ. પ્રરોહ કારણમ, જેને કારણે પ્રરોહ થાય. પ્રરોહ તો શું? જેને કારણે વસ્તુ ઉગે, જેને કારણે વસ્તુમાં જેને કારણે વસ્તુ મોટી થાય. તો પ્રરોહ ધર્મીણામ, ટૂંકમાં જેની ઉત્પત્તિ થવાની શક્યતા છે દરેકની ઉત્પત્તિનું કારણ કોણ છું? હું છું. જે ઉગી શકે છે એ બધી વસ્તુ પણ ઉગવાનું કારણ છું. બીજ ના હોય તો વસ્તુ ઉગે નહીં. તેથી ઉગી શકે છે બધી વસ્તુના ઉગવાનું કારણ હું છું. બધું ઉગતું જાય છે. પછી કહે છે કે ભગવાન શું કહે શ્લોકમાં? બીજમ અવ્યયમ. હું બીજ તો છું પણ કેવો બીજ છું? અવ્યય બીજ છું. અર્થાત જેનો વ્યય ના થાય એનું એવું બીજ છું. અવ્યયમ યાવત સંસાર ભાવિત્વાત અવ્યયમ. સમગ્ર સંસારનું ભગવાન છે બીજ છે, કારણ છે. સામાન્ય રીતે આપણે બીજને વાવીએ ને અને એમાંથી જયારે છોડો કે ત્યારે બીજ નષ્ટ થઈ જાય. ભગવાન એ પ્રકારનું બીજ હોત કે એક વાર સંસાર ઉત્પન્ન થયો અને નષ્ટ થઈ જાય તો ફરી સંસાર ઉત્પન્ન થયો ના હોત. પણ સંસાર તો ચાલે ને ચાલે જ કરે છે. એટલે બીજ કેવું હોવું જોઈએ? અવ્યય. બીજ પણ ન નષ્ટ થયું હોવું જોઈએ. ભગવાન કેવું બીજ? જગતનું કારણ ખરું. કેવું કારણ? જગતનું શું? જે કોઈ જગ્યાએ કશું પણ કાર્યનો ઉદ્ભવ થતો હોય ત્યાં કારણ કોણ છે? ભગવાન. એટલે આપણને એમ કે આ છોડ ઉગ્યો વગેરે, પણ દરેકનું બીજ એટલે કારણ કોણ છે? ઈશ્વર પોતે જ. કારણમાં સિદ્ધાંત છે, એ સિદ્ધ કારણ રૂપે એ સર્વ બીજમાં રહેલો છે. અને હંમેશા જ્યાં સુધી સંસાર છે એ અવ્યય એટલે શું? કે જ્યાં સુધી સંસાર છે દેશકાળની મર્યાદામાં ત્યાં સુધી ક્યારેય નાશ થતો નથી. ટૂંકમાં આ જગત ચાલ્યા જ કરશે. લોકોને ચિંતા થાય છે કે સ્વામીજી આપણું જ્ઞાન બધાને થઈ જશે તો શું થશે, બધા સંન્યાસી બને તો શું થશે, એવું કંઈ નહીં. આ બીજ ચાલ્યા જ કરવાનું છે. તો કોઈ એમ પ્રશ્ન કરે છે પણ એવું કે નિયમ ઓછો છે કે જે કંઈ ઉગે છે એ બીજમાંથી જ ઉગે છે? ચાલો ભગવાન જે ઉગે છે એનો આપ કારણ હો, પણ આપના સિવાય બીજા કદાચ કારણોથી વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. તો કે નહીં નહીં અબીજમ કિંચિત પ્રરોહતી. કારણ સિવાય વસ્તુનો ક્યારે ઉદ્ભવ થઈ ના શકે. તો ભલે પણ આપણે કહીએ કે એક વાર જગતનું ઉત્પત્તિ થઈ ગઈ, હવે શું છે? ટૂંકમાં જયારે જગતની ઉત્પત્તિ ત્યારે આપણાનું બીજ હતા, હવે તો બીજ રહ્યા નથી ને. તો કે નિત્યમ ચ પ્રરોહ દર્શનાત. એવું નથી કે જગતની એક દાડો ઉત્પત્તિ થઈને ભગવાન સુઈ ગયા. જગતની ઉત્પત્તિ થયા જ કરે છે. પ્રત્યેક ક્ષણે નવી નવી વસ્તુની ઉત્પત્તિ થયા જ કરે છે. પ્રત્યેક ક્ષણે જૂની જૂની વસ્તુઓનો નાશ થયા કરે છે. અને એટલે બધા બહુ એક્ટિવ છે ભગવાન. એક ક્ષણ પણ એ શાંત નથી રહેતા, નિષ્ક્રિય નથી રહેતા. શાંત શું? એક ક્ષણ પણ નિષ્ક્રિય નથી. એટલે જ ભગવાન કહે છે કે મને કશું મને કંઈ પણ નમે પાર્થાસ્તી કર્તવ્યમ
त्रिश्लोकेशु किंचन नानवाप्तम आप्तम वर्त एवच कर्मणि माने कशु सिद्ध करो नहीं सदा मां उन सदा कर्म मां रहते छो अर्थ भगवान रहते छो सतत सर्जन कर रहे करता हूं ऐसे अर्थात प्रत्येक क्षण सतत सर्जन थी रहे हुआ कहीं कहीं नौ पांडव फूटी रहे हुआ नौ फूल आ गए हुआ नौ फूल खिले रहे हुआ कहीं कहीं थे हुआ ये कौन कह रहे हो ईश्वर ये कह रहे थे कि इनके यहाँ कोई कारण है क्या है कारण अगर अभी सर्जन ना हो सके सर्वत्र कारण प्ररोह दर्शनात् बीज संतति नव्य नाश थतो कारणत्वनो क्यारे नाश थतो नथी भगवान के पास आ समग्र जगत नो अव्यय बीज नाश नहीं थतो एवं कारण छे पछी आगळ कहे छे तपाम्यहमहं वर्षम् निगृह्णाम्यत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन तपाम्यहम् भगवान् कहते हैं तपी रहो अहम वर्षम निगृहणामि हूँ जो वृष्टि से निग्रह करे रहो उत्सुजामि च हूँ वृष्टि ने वर्षा में रहो हूँ जो तपी रहो छु हूँ वृष्टि ने निग्रह करे रहो छु और हूँ वृष्टि ने वर्षा में रहो छु अमृतम चैव मृत्युश्च अमृत जेना वड़े लोग अमर थे जरा एक कौन से एपन हूँ छु मृत्यु जेने कारण लोग मृत्यु पावे छे एपन हूँ छु सत असत्य असत એટલે હોવું અસદ એટલે ન હોવું અર્જુન એ બધું જ હું છું તું કશું એવું નથી જે હું ન હોઉં નતદસ્તિ વિનાય સ્યાત માયાભૂતમ ચરાચરમ ચરાચર દસમા અધ્યાયમાં કહે છે એવું ચર કે અચર એવું કઈ પણ જગતમાં નથી જે મારા વગર હોય શકે ભાષ્યમાં સમજાવે છે તપામિ અહમ આદિત્યો ભૂત્વા कैश्चित रश्मि बुलबण अहम वर्षम कैश्चित रश्मि उत्सृजा उत्सृज्य पुनः निगृह्णा कैश्चित रश्मि अष्टभिर्मास पुनः तपामि अहम आदित्य भूत्वा हूँ सूर्य छु सूर्य रूपे हूँ तपी रहो छु अन तपावे रहो छु तपी पण रहो छु अने तपावे रहो छु फिर वर्षम निगृह्णामि कैश्चित उल्बलैहि उल्बणैहि रश्मिभिः अहम वर्षम निगृह्णामि तो भगवान कहते कि हूँ जा वृष्टि जैसे ये वृष्टि को निग्रह कर रहा हूँ सुकमा महाराज एकदम गर्म किरण हो रहे हूँ जा जल में शोषण कर रहे हूँ एक भगवान यीशु कहे सूर्य देवता आठ महीना सुधी जल में शोषण कर ले जाए थे अरे भाई चार महीना एक जल ने पांचवा आप तो यू के बने एक ही व्यक्ति हो ये विरुद्ध कार्य क्यों कर सके एक व्यक्ति एक साथ बेतनात कर सके કે જળને લઈ પણ લે અને જળની વર્ષા પણ કરે તો એવું એક સાથે બે કેમ થાય તો કે એક જ વ્યક્તિ એક સાથે નથી કરતી એટલે શંકરાચાર્ય સમજાવે છે કે અષ્ટમી માસેહી આઠ મહિના દરમિયાન આ ભગવાન સૂર્યરૂપે આ જળનું સતત શોષણ કરે છે અને વળી પાછી વર્ષાઋતુ આવે એટલે ચાર મહિના દરમિયાન એ જ જળની વૃષ્ટિ કરે છે ભગવાન કેટલા બધા સક્રિય છે વિચારો સતત કાર્ય કરે કરે છે બેઠા બેઠા આપણે ઊંઘતા હોઈએ ગમણ ગમે ને કરતા હોય આપણું ધ્યાન હોય કે ના હોય નહીં તો એ હંમેશા એમ ઈચ્છતો હોય કે જો મેં કર્યું એની મને કંઈ ને કંઈ હંમેશા એની યશ મળવો જોઈએ હું જે કોઈ નોંધ લેવાવી જોઈએ નોંધ નહીં રહ્યો તો નહીં કરું તો શું થાય આપણે નોંધ ના લઈએ એ કામ ના કરે તો શું થાય બધું બંધ પડી જાય કે નહીં કોઈ પછી નોંધ લે કે ના લે એમ તો પણ શાંતિથી કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એટલે ભગવાન કેવો મહાન કર્મયોગી છે એમ કરીને પોતે બતાવે છે કે
કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતો કે મારી નોંધ પણ લો ચાલો બીજું કશું નહીં મારો ઉપકાર માનો તો ભૂલી જવા જવા દો ઉપકાર તો શું માને લોકો તો ખરેખર અનેક પ્રકારના એની નિંદા કરતા હોય તોય પણ કર્યા કરે આપણે નિંદા કરતા ન જ કરીએ પણ આપણી નોંધ ન લે તોય ના કરીએ નોંધ તો શું લે પણ જોડે જોડે પ્રશંસા એટલે એની કિંમત થઈ જાય ને આટલો બધું કરી એની કિંમત થાય તોય આ બધું કરીએ કિંમત ના લે છેવડે નોંધ તો લેવાય છે ને નોંધ ના લેવાય તો છેવડે કયું ખરાબ તો ના કહેવું છે ને આ બધું થયા છે તો એ બેઠો કર્યા જ કરે છે સૂર્ય રૂપમાં સતત યજ્ઞ વૈશ્વિક યજ્ઞ સતત ચાલ્યા કરવા છે અંદરથી આઠ મહિના સુધી પરિશ્રમ કરે ને આ બધું પાણીનું શોષણ કરે છે જેવું વાદળમાં રૂપાંતર કરે અને પેલા ચાર મહિનામાં પછી એની વર્ષા કરે આદિત્ય જાયતે વૃષ્ટિ તતવન્નમ તતઃ પ્રજાઃ અંદરથી અગ્નોપ્રાસ્તા હોતી સમ્યક આદિત્ય ઉપતિષ્ઠતે અગ્નિમાં જે કઈ આહુતિ આપવામાં આવે એ આહુતિ સૂક્ષ્મ રૂપમાં સૂર્યમાં જાય છે અને પછી આદિત્ય જાયતે વૃષ્ટિ અને પછી આદિત્યમાંથી વૃષ્ટિનો જન્મ થાય એમાંથી પછી અન્ન એમાંથી પછી પ્રજા પછી આગળ કહે છે અમૃતમ ચૈવ દેવાનાં મૃત્યુશ્ચ મર્ત્યાનાં ભગવાન અમૃત પણ હું છું અને મૃત્યુ પણ હું છું જેને કારણે દેવતા અમર છે એ અમૃત હું છું જેને કારણે બીજા પ્રાણીઓ મરતે છે મૃત્યુ પણ હું છું કોઈ પ્રકાર સંકોચ નથી જોયું ને કે સારું સારું હું છું એમ કેમ જે છે બધું કહે છે મૃત્યુ પણ હું છું આપણને એમ કે હવે ભગવાન ક્રૂર છે તો હા જે ક્રૂર માનતો તો ક્રૂર એ પણ હું જ છું મૃત્યુ ના હોય તો શું જન્મ થાય છે ને પછી બહુ ત્રાસ થઈ જાય એટલે મૃત્યુ પણ ઉપકારના રૂપમાં જ આવતું હોય છે તો આપણને ગમે એની વાત સમજી છે કાંઈ નહીં ગમવાની જરૂર નથી પણ મૃત્યુ હંમેશા ઉપકારના રૂપમાં જ આવતું હોય ચાલો એને આપણે છૂટો કરીએ તો આપણે તો છોડવા જ ના માંગીએ ઘણી વાર ભગવાન આપણે ન છોડવા માંગતા હોય તો પણ લઈ લે આપણી પાસે એટલા માટે જેથી આપણે આપણી યાત્રા વહી શરૂ કરી શકીએ નહીં સર એટલે મૃત્યુ જેને કારણે પ્રાણીઓ મૃત્યુ પામે છે મૃત્યુ પણ હું છું જેને કારણે દેવતા અમર છે અમૃત પણ હું છું પછી આગળ કહે છે સત અસત અહમ અર્જુન એ સમજાવે છે સત યસ્ય સંબંધિતયા વિદ્યમાનમ તદ વિપરીતમ અસત ચૈવાહમ અર્જુન ન પુનઃ અત્યંતમેવ અસત ભગવાન સ્વયં કાર્યકારણેવ સદ સતી સત એટલે કે હોવું અસત એટલે ન હોવું સત એટલે અસ્તિત્વ અસત એટલે અભાવ ભગવાન અસ્તિત્વ અને અભાવ બંને અર્થાત આ વસ્તુ છે એવું જેને કારણે કહેવાનું નામ સત વસ્તુ નથી એ જેને કારણે કહેવાનું નામ અસત ભગવાન કહે છે કે એ બંને હું છું એ બંને ભગવાન નથી એવું પણ કરું તો હા જેને કારણે નથી એનું પણ જ્ઞાન થાય ટૂંકમાં સત અને અસત આ છે ને નથી ભાવ અને અભાવ બંનેનો પ્રકાશક છે બંનેનું અધિષ્ઠાન છે એ ભગવાન વિશે જ કહેતો કે છે અને નથી અંતેથી જે છે અને નથી એ બંનેનો ખ્યાલ જેને કારણે છે એ સત અને અસત ભગવાન કહે છે હું છું અથવા આ યસ્ત સંબંધિત વિદ્યમાનમ જેની સાથે સંબંધ થતો હોવાને કારણે વસ્તુ છે એમ કહેવાય જેમ કે ઘટાવટા બધા પદાર્થો અને જેનો સંપર્ક થવાને કારણે જેના સંબંધિત વસ્તુ નથી એમ કહેવાય જેમ કે મારા માથા પર શિંગડું એ શું છે અસત છે તો જેની સાથે સંપર્ક ન થવાને કારણે વસ્તુ અસત છે જેની સાથે સંબંધ થવાને કારણે વસ્તુ છે અને જેની સાથે સંબંધ ન હોવાને કારણે વસ્તુ નથી ઈશ્વર એની સાથે સંબંધ હોવાને કારણે વસ્તુ છે જેમ કે આ ઘટપટ બધી વસ્તુઓ અને જેની સાથે સંબંધ ન હોવાને કારણે વસ્તુ નથી જેમ કે આ માથા પરનું શિંગડું તો જેને કારણે વસ્તુ છે અને જેને કારણે નથી જો એના સંબંધની અપેક્ષા ના તો વસ્તુ એમને હોય શકે ટૂંકમાં એ ઈશ્વર સાધના સંબંધની અપેક્ષા ન હોત તો વસ્તુ એમને હોત જેમ ફાળે વસ્તુ હોત પરંતુ વસ્તુ ન હોવા માટે આ ઈશ્વર સાથે સંબંધની અપેક્ષા છે એમ અંતેથી યત સંબંધિત વિદ્યમાનમ
તો જેના સાથે સંબંધી વસ્તુ છે એમ કહેવાય, તદ વિપરીતમ અને જેની સાથે સંબંધ ન હોવાના કારણે વસ્તુ નથી, એ વસ્તુ ભગવાન કે હું જ છું, અથવા હું છું જે સર્વને સત્તા પ્રદાન કરનાર છું, અને એના સંદર્ભમાં નથી એમ કહેવાય. આમ છે ને નથી એ બંનેના ખ્યાલોનો પ્રકાશક હું છું અથવા વસ્તુને સત્તા પ્રદાન કરનાર હું છું. તો કોઈ પ્રશ્ન કરે છે કે શા માટે એમ ના કે સત એટલે ભાવ, અસત એટલે અભાવ, એ બેનો સીધો અર્થ કેમ ના લો? શંકરાચાર્ય જુદા જુદો અર્થ કર્યો. ભગવાન કહે હું સત પણ છું અસત પણ છું. શું અર્થ કર્યો? સત એટલે જેને કારણે વસ્તુ છે, અસત એટલે જેનો સંબંધ ન હોવા, જેનો અનુગ્રહ ના હોવા કારણે વસ્તુ નથી. જેનો અનુગ્રહ હોવાના કારણે વસ્તુ છે એનું નામ સત, જેનો અનુગ્રહ હોવાને કારણે વસ્તુ નથી એ અસત. એ સત અને અસત જેને કારણે છે એ હું છું. એટલે કે અસત એટલે નથી એવું નથી, પણ મારે કારણે વસ્તુ છે અને મારો અનુગ્રહ ન હોવાના કારણે વસ્તુ નથી. કોઈ પ્રશ્ન કે છે કે આવો અર્થ કેમ કરો? જરા આંખો શું અર્થ કરો છો? સીધો જ ભગવાન નથી એમ કેમ ના કહેવાય? તો કે ના ના ન પુનઃ અત્યંતમ એ વસત ભગવાન, એવું તો ના કહેવાય કે ભગવાન શૂન્ય છે, એવું તો ના કહેવાય. તો જગત શૂન્ય થઈ જાય મારે ભગવાન શૂન્ય છે એવું કહેવાનો હેતુ નથી, પણ અસત અને અસત હોવ ન હોવ આ બધા ખ્યાલ ભગવાન છે મારે કારણ છે. હું જ સર્વ ખ્યાલનો પ્રકાશક છું, હું જ આ સતનો પણ અનુગ્રહણ છું. અથવા કાર્ય કારણ એવા સદ અસતી એમ કહો, અથવા તો સતનો અર્થ કાર્ય અસતનો અર્થ કારણ એમ કહેવાય. સતનો અર્થ વ્યક્ત, અસતનો અર્થ અભિવ્યક્ત. સતનો અર્થ સ્થૂળ, અસતનો અર્થ સૂક્ષ્મ. સતનો અર્થ કાર્ય, અસતનો અર્થ કારણ એમ કહેવાય. એ રીતે પણ શબ્દ વપરાતા હોય છે, જેમ ગૃહદારણ ઉપાસના અન્યત્ર સત અને અસત. તો કાર્ય અને કારણ બંને હું છું એમ કહેવાય. છેલ્લે ભાષ્યમાં કહે છે યે પૂર્વોક્તૈઃ અનુવૃત્તિ પ્રકારૈઃ એકત્વ પૃથક્ત્વાદિ વિજ્ઞાનૈઃ યજ્ઞૈઃ માં પૂજયંતઃ ઉપાસતે જ્ઞાનવિદઃ તે યથા વિજ્ઞાનમ મામેવ પ્રાપ્નુવંતે. તો પ્રશ્ન થયો કે આવું ભગવાન ધારો કે આપનું આ રીતે ઉપાસના કરે તો શું ફળ મળે? તો શંકરાચાર્ય સમજાવે યે પૂર્વોક્તે હિ અનુવૃત્તિ પ્રકારે હિ. તો આગળના આ શ્લોકોની અંદર જે કહેવામાં આવે એ રીતે એકત્વ પૃથક્ત્વાદ વિજ્ઞાન કોઈ ઈશ્વરને આત્મરૂપે અથવા તો કોઈ ઈશ્વરને આત્માથી ભિન્ન એ રીતે પણ એની ઉપાસના કરતો હોય. વિજ્ઞાને હિ માં પૂજયંત ઉપાસને, આ રીતે જ્ઞાન યજ્ઞથી મારી પૂજા કરતા ભગવાનનું દર્શન કરવાની પૂજા છે. આમ કોઈ વસ્તુમાં ભગવાનના દર્શન કરવું એ પણ એની પૂજા જ છે ને. માત્ર હાડચામને ન જોવો કે માત્ર નામરૂપને ન જોવું, પણ એમાં રહેલું જે ચેતન તત્વ છે એને એ રીતે એ વસ્તુને જોવી એ પણ એની ઉપાસના છે. અંદરથી આ વસ્તુ જડ નથી, પણ એ જડને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારનું તત્વ છે એ ઈશ્વર છે. આ રીતે જે જગ્યાએ આ જ્ઞાન યજ્ઞ છે સર્વત્ર આ રીતે ઈશ્વરના દર્શન કરવાનો જે પ્રયત્ન કરતા હોય, તો જેટલે ઊંચે આ સાધક ઈશ્વરના આ પ્રકારનો સાક્ષાત્કાર કરી શકે હોય એટલે ઊંચે ઈશ્વરને પ્રાપ્ત કરે. ટૂંકમાં આ રીતે જ્ઞાન યજ્ઞથી ક્યાં તો મારો પૂર્ણ સાક્ષાત્કાર કરીને મુક્ત થઈ ગયો, અથવા તો ક્રમે કરીને એમ કરતા કરતા આ મનુષ્ય મુક્ત થતો હોય છે. જ્ઞાન વિદહ તે યથા વિજ્ઞાન મામેવ પ્રાપ્નુવંતિ. જેમનું વિજ્ઞાન હોય, જે પ્રકારનો સાક્ષાત્કાર હોય એ રીતે લોકો મને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાને પોતાની ઉપાસના કરવા માટેના આ ભિન્ન ભિન્ન પ્રકાર આ શ્લોકમાં બનાવ્યા. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यम्.
शत्रुतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः परो व्यक्ता अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृद સર્વનો પ્રભુ એટલે સમર્થ પોતાનો સ્વામી હું છું સર્વનો સાક્ષી છું નિધાનમ નિવાસ શરણમ સર્વ નિવાસસ્થાન છું સર્વનું શરણ છું અર્થાત જ્યાં મને પ્રાપ્ત કરીને મારા ભક્તોની સર્વ પીડાઓ દૂર થઈ જાય વિપત્તિઓ દૂર થઈ જાય પ્રભવ પ્રલય સ્થાનમ તો જગતની ઉત્પત્તિ સ્થિતિને લય પણ હું છું અથવા મારા ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય છે સુહૃદ શરણ હું પ્રાણી માત્રનો શુભેચ્છક છું માતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જ ઉપકાર કરનાર છું નિધાનમ બીજમ વ્યયમ બધા લોકોના કર્મફળ પણ મારામાં જ બધા રાખવામાં આવે છે અર્થાત હું હિરણ્ય ગર્ભ છું પ્રાણી માત્ર જે કર્મ કર્યા હોય એ બધાનો ખજાનો કે બધાનું શું કહેવાય તો કે ભંડાર હું છું બધાનો ભંડાર હું છું મારામાં બધું જ બધું વસ્તુ સાચવવામાં આવે છે ભગવાને પોતાની હું સર્વાત્મા છું એ વર્ણન કર્યું અમૃતમ છે અરે મૃત્યુ પણ હું છું અમૃત પણ હું છું જેને કારણે દેવતાઓ અમારે છે તે હું છું અને જેને કારણે અન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે મૃત્યુ પણ હું છું એ કઈ સંકોચ નથી સત અસત્યાહમ અર્જુન અર્જુન હું સત પણ હું છું અસત પણ હું છું આ રીતે ભગવાને પોતાનું વર્ણન કર્યું આ રીતે ભક્તો મારી ઉપાસના કરે છે
ज्ञान यज्ञ चाप्यन्य यजंत माम उपासते। हम ज्ञान रूपी यज्ञ बड़े सतत मारो यज्ञ के पूजन करता करता हमारा भक्त हमारी उपासना करे। अज्ञान यज्ञ से भगवान ने उपासना के पूजा करवानी भिन्न भिन्न पद्धति से। अरे एक अर्पण करवाना है तो जे भक्त हमारी उपासना करे इतना प्रमाण मन पावे टूंकमा जितले अंशे मारी साथे तादात्म्य सिद्ध थई होय एटले अंशे आ भक्त मने प्राप्त करे छे। हवे पछी जे 22मो श्लोक छे ए अगत्यनो श्लोक छे। એમ ભગવાન પોતાના ભક્તોનું વર્ણન કરવા માંગે છે કેવા એનો મોક્ષને પ્રાપ્ત કરે છે, પરંતુ એમનું વર્ણન કરતા પહેલા બે શ્લોકમાં ભગવાન સંસારી લોકોની ગતિ એની વાત કરે છે, એટલા જ માટે કે કેવી રીતે મારા ભક્તોની ઉત્તમ ગતિ છે એ કહેવા માટે, અર્થાત પોતાના ભક્તોની કેવી ઉત્તમ ગતિ છે એ દર્શાવવા માટે, જે પોતાના ભક્તો નથી એમની કેવી ગતિ છે એના સંદર્ભમાં એમ કહીને બેનો વિરોધાભાસ બતાવવા માટે, એટલે બરાબર ઉપસી આવે એ કોઈ ચિત્ર બરાબર આપણે વિરોધાભાસ બતાવતો ઉપસી આવે ને, અંતે ભગવાન પોતાના શ્રેષ્ઠ ભક્તોનું વર્ણન કરે છે અનન્યાસ ચિંતયંતોમાં। તો કે મારા કેવા ભક્તો છે કેવો ને યોગ અને ક્ષમ હું વહન કરું છું, કેવા એ લોકો મુક્ત છે એને બરાબર ઉપસાવવા માટે ભગવાન આગળના બે શ્લોકમાં સાત 20મા અને 21મા શ્લોકમાં જે સંસારની ગતિવાનું વર્ણન કરે છે। એ તો સકામાહ સંત ન કેના વે પ્રકારેણ ભગવાન ને ઉપાસતે, જે લોકો અનેક બધી કામનાઓ વાળા છે, એટલે અર્થાત જેમની હજી અનેક બધી સિદ્ધિઓમાં પ્રાપ્તિઓમાં ભોગમાં મહત્વ બુદ્ધિ છે। આપણે કહ્યું એ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય ભક્ત છે, શરણ ભક્ત છે જેમાં એની મહત્વ બુદ્ધિ હોય છે એનો, તો જે વસ્તુ મારે માટે જે ક્ષણે મહત્વની હોય એને હંમેશા એનો હું ભક્ત અર્થાત એના એને હંમેશા હું વરેલો છું, એની પ્રાપ્તિ માટે તત્પર છું એને વરેલો છું, જે કોઈ ક્ષણે જે વસ્તુ મારા માટે મહત્વની છે એને હું વરેલો છું। તો ભગવાન મહત્વનો હોય તો ભગવાનને વરેલો હોવો, પણ જે લોકોમાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો નથી અને જે લોકોના જીવનમાં હજી ભોગને પ્રાધાન્ય છે, ધર્મનિષ્ઠ મનુષ્ય ભોગને પ્રધાનતા હોવા છતાં પણ એટલે એ વિષયોનો વગેરે આનંદ ઇચ્છતા હોય સ્વર્ગનો આનંદ ઇચ્છતા હોય એમ કરીને એ લોકો ધર્મનો ભોગ નથી આપતા, અર્થાત ધર્મ એટલે કે વેદની અંદર વિધ જે કર્મ હોય એ કર્મ કરતા કરતા આ રીતે પોતાના બધી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા ઈચ્છતા હોય, છતાં પણ કેવા છે બધા લોકો અનેક પ્રકારની કામનાઓ કરનારા, શાંતિમાં આપનો ન કામ કામી, આ કામ કામી અર્થાત જે કામના વિષયોની સતત કામના કરનારા લોકો હોય આમ ભોગને મહત્વ આપનારા હોય એનું ક્યારે શાંતિ પ્રાપ્ત કરવાના છે ભગવાન એ બતાવવા માંગે છે। જેથી જે લોકો નિષ્કામ છે એ કેવા છે, તો એ નિષ્કામ ભક્તો કેવા છે, ભગવાન આ સકામ ભક્તો કહી શકાય, તો સકામ ભક્તો કેવી રીતે સંસાર મુક્ત થતા નથી, કેવી એમની ગતિ સતત ચાલુ રહે છે એના સંદર્ભમાં ભગવાન પોતાના નિષ્કામ ભક્તોની પ્રશંસા કરવા ઈચ્છે છે। અંતેથી કહે છે શંકરાચાર્ય ભાષ્યમાં 237મો પાના પર 20મા શ્લોકની પહેલા ये पुनः अज्ञः काम कामः, परंतु जो अज्ञानी है अज्ञान अभिवेकी है काम कामः मात्र काम એટલે काम विषयनी भोग विषयनी कामना करनारा अज्ञानी का अभिवेकी मनुष्य है। न केना भी प्रकारेण भगवंत उपासते, ये क्या भगवान की उपासना नहीं करता, तो कौन हम भगवान की उपासना करता है जाना, આમ જ્યાં જાતનું અનુષ્ઠાન કરતા હોય અને તેથી આમ બહારથી જોયે તો કોની ઉપાસના કરે છે ભગવાનની, પણ ખરેખરની ઉપાસના કરે છે, સ્વસ્વ કામ સાધનાની કામ્યોની એવ કરવાની તિષ્ઠંતે, ભગવાન પણ એમના માટે સાધન છે, સાધ્ય બીજું છે એમના માટે, ભગવાન જોડે સાધન છે, સાધ્ય શું છે પોતાની કામના પૂરી કરવી તે, આમ ભગવાન જેના માટે સાધ્ય છે એ ભક્તો નિષ્કામ ભક્તો છે, જે લોકો ભગવાનને ઈચ્છે છે બીજું કંઈ ઈચ્છતા નથી, એટલે બીજું કશું ઈચ્છે તો ભગવાન માટે ઈચ્છે, ધારો કે એવા ભક્તો ધારો કે આ કંઈક દ્રવ્ય સામગ્રી ધન સંપત્તિ ઈચ્છતા હોય તો પણ એટલા માટે જેથી ભગવાનની આરાધના કરી શકે એટલા માટે,
જરા લોકો કેમ ભગવાન નીચે છે, બીજું બધું મેળવવા માટે. એટલે આ ભક્તો માટે ભગવાન સાધન છે, એમના ભોગ અને સિદ્ધિઓ સાધ્ય છે. એવું હોવાને કારણે આમ બહારથી ભગવાનની આરાધના કરતા જણાતા હોવા છતાં પણ ખરેખર તો એ લોકો ભગવાનની આરાધના નથી કરતા, એ લોકો પેલા વિશ્વની આરાધના કરતા હોય. એ ભગવાનના ભક્ત છે, કોના ભક્ત છે? વિશ્વના ભક્ત છે. પેલા વિશ્વ સુખના ભક્ત છે, સિદ્ધિઓના ભક્ત છે. એટલે ભગવાન તો એમના નિમિત્ત છે, ભગવાનના ભક્ત કહી શકાય. એ દ્રષ્ટિએ કે પોતાની ઈચ્છા પૂરી કરવા ભગવાન પાસે આવે છે. આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિન. તો કે આપણા પુણ્યશાળી જીવો છે, પોતાની ઈચ્છા પૂરી કરવા ભગવાનનું ભજન કરે છે, એટલે સારું જ છે. પણ છતાંય ભગવાનનું ભજન કરતા કરતા પણ ખરેખર ભજન કરે છે, એમની પેલી ઈચ્છાઓનું કામ્ય વિષયનું ભજન કરે છે. એ યથા માં પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. જે પ્રકારે મારી ભક્તિ કરે કે જે પ્રકારે મને પ્રાર્થના કરે એ રીતે હું એમના પર અનુગ્રહ કરતા હોઉં છું. કિંતુ સ્વસ્વ કામ સાધનાની કામ્યાની કર્માણે અનુતિષ્ઠંતી. પરંતુ એ લોકો હંમેશા કામ્ય કર્મ, એટલે જે કઈ કર્મ કરે એ કામનાથી પ્રેરણ કરતા હોય, કારણ કે એમનો કામ્ય વિષય છે એ એમનો મહત્વ છે અને ભગવાન એના માટે સાધનરૂપ છે. એટલે શું થાય, કર્મ તો બીજા એ જ કરતા હોય, તે સત્વ શોધક અભાવે. આમ તો ખરેખર ભગવાનનું ભજન કરીએ કે ભગવાનની આરાધના ઉપાસના કરીએ તો આપણે અંતઃકરણ શુદ્ધ થાય. અંતરથી આ લોકો ઉપાસના કરે છતાં અંતઃકરણ શુદ્ધ થતું નથી. કેમ થતું નથી? કે ભગવાનની ઉપાસના ભગવાન માટે નથી કરતા, પરંતુ પોતાની કામનાઓ પૂરી કરવા માટે કરતા હોય છે. અંતેથી એ જ કર્મ એમની અંતઃકરણની શુદ્ધિનું સાધન બનતું નથી. એનું એ જ કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન બન્યું હોત તો ભગવાનને અપાવ્યું હોત એને. પરંતુ એ કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન ના બનતા, જ્ઞાન સાધન અનિરૂઢ. એ અંતઃકરણ શુદ્ધ થાય તો જ મનમાં જિજ્ઞાસા જન્મે. જ્ઞાનની પણ સાધના ક્યારે થાય? મનમાં જયારે જિજ્ઞાસા હોય ત્યારે. એ જિજ્ઞાસા ગમે તેવા અંતઃકરણમાં થાય, શુદ્ધ અંતઃકરણમાં થાય. એ શુદ્ધ અંતઃકરણ કેમ પ્રાપ્ત થાય? તો કે આ પ્રકારે ઈશ્વરની આરાધના થઈ. ભાવે ઈશ્વરની આરાધના કરે છે ખરા, પરંતુ અનેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે કરતા હોવાને કારણે એ કર્મ એમની અંતઃકરણ શુદ્ધિનું કારણ ન બને. એટલે વિવિધ ઈચ્છા અર્થાત એમનામાં જ્ઞાનની ઈચ્છા જાગૃત થતી નથી. બાકી તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે તમે તમ આત્માનમ. તો આ જે ભક્તો છે એમના વિવિધ શબ્દ યજ્ઞેન તપસા દાનેન અનાશકેન. તમે તમ વેદાનુવચનેન. તો વેદાનુવચનેન વેદના વચનથી અર્થાત વેદના પારાયણથી અને યજ્ઞેન દાનેન તપસા યજ્ઞથી દાનથી તપશ્ચર્યાથી એ લોકો વિવિધ સંધિ વેદ વિચ્છંદ. એ લોકો પોતાનામાં આ જિજ્ઞાસા જાગૃત કરવા ઈચ્છે છે. એ જિજ્ઞાસાનું એક મૂલ્ય છે. આપણામાં જિજ્ઞાસા ન હોય હજી જ્ઞાનની તીવ્ર ઈચ્છા નથી જાગૃત છે. પણ છતાં મારામાં એવો વિવેક છે કે એ જ વસ્તુ હોવી જોઈએ, બીજું ના હોવું જોઈએ. અર્થાત બીજી અનેક પ્રકારની ઈચ્છા હોય એનું મહત્વ ન આપો, ભલે મારામાં તો કે જેવું આપણું અંતઃકરણ જેવા સંસ્કાર એ પ્રકારની ઈચ્છાઓ જાગૃત થાય. પરંતુ એ સંસ્કારમાં પરિવર્તન લાવવું એ પુરુષાર્થ શક્ય છે, એ પુરુષાર્થ કરવાનો છે. એટલે હું ઈચ્છું છું ખરો કે મારામાં જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય, છતાં બીજી અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થશે તો પણ મારી ઈચ્છા છે જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય એવી ઈચ્છા છે. અને એવી વેદાન વચને બ્રાહ્મણ વિવિધ સંધિ. આ બ્રાહ્મણ અર્થાત જિજ્ઞાસો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારો વિવિધ સંધિ. તો કે એ લોકો વિવિધ દિશા એટલે કે જ્ઞાન જિજ્ઞાસો ઉત્પન્ન કરવા ઈચ્છે છે. યજ્ઞેન તપસા યજ્ઞેન દાનેન તપસા. આમ યજ્ઞ દાન તપશ્ચર્યા આવું કર્મ કરે એ લોકો જિજ્ઞાસો ઉત્પન્ન કરવા. બહુ મોટી વસ્તુ છે. એ જ કર્મનો ખરે કર્મનું કર્મ એ જ કરવાનું છે કે સાધકમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે. પરંતુ એટલે કર્મનો પણ ઉપયોગ છે. કર્મ બીજો ઉપયોગ કયો છે? જેથી આપણે ઈચ્છાઓ પૂરી થાય. તો પેલા કર્મ જિજ્ઞાસો ઉત્પન્ન કરવાને બદલે પોતાની ભોગની ઈચ્છાઓ પૂરી કરવા માટે કરતા હોવાને કારણે જ્ઞાન સાધનમ અનિરૂઢ. અને જ્યાં સુધી આ જ્ઞાન માટેની તૃષ્ણાના જન્મે ત્યાં સુધી એનો અર્થ નથી રહેતો. તરસ લાગી હોય અને પાણી પીવડાવીએ તો એ વસ્તુની અસર થાય. ભૂખ લાગી હોય ને ખાઈએ તો એની આપણને લાભ થાય. એમને ખાખા કરીએ તો કઈ અપચો થઈ જાય. એટલે કહે છે ભાઈ, વૃક્ષોને પણ તમે જરા થોડા તરસ્યા પાણી પીવડાવો. પાણી પીવડાય પીવડાય તો બિચારા એના મૂક હોય જાય. શું કરવું છે કે થોડા દિવસ સુધી એમને પાણી વગરને રાખો,
એટલે જરા પાણી છે પછી પાણી પીવડાવો તો એની અસર વધારે થાય. અંતિમ આ બધું આપણે રેડ રેડ કરીએ ખરા, પરંતુ જ્યાં એની એવી જિજ્ઞાસા જાગૃત થઈ ગયો તો અગ્નિમાં બહુ ઘી રહી જાય તો અગ્નિ વિચારો એ થઈ જાય, શું થઈ જાય, ઓલવાઈ જાય. અંતે રીતે જ્યાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ નથી એને આપણે રેડ રેડ કરીએ તો પણ શું થાય, કઈ થતું નથી આવતું. એટલે અગત્યની વસ્તુ છે જિજ્ઞાસા, જ્ઞાન માટેની ઈચ્છા, જ્ઞાન બળની કિંમત, જ્ઞાન બળનું મૂલ્ય એ ક્યારે જાગ્રત થાય, જ્યારે એવી આપણે સમજ પડી હોય કે આ બધા પ્રશ્નો અને જે બધી દુઃખ બધો શોક બધો અજ્ઞાન એવી ખાતરી થઈ હોય. હજી મને લાગે કે હજી મારી પાસે પૈસા નથી, ફલાણો નથી, ઢીકણો નથી, માટે હું દુઃખી છું, ત્યાં સુધી હંમેશા એ જ વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થવાનો. જ્યારે વિવેક જાગૃત થાય કે આ દુઃખનું બધું કારણ અજ્ઞાન જ છે, બીજું કોઈ કારણ નથી, તે જ્ઞાનનું મૂલ્ય સ્થાપિત થાય. અને ત્યાર પછી આપણે જીવનના બધા પ્રશ્નો ઉકેલવા માટે જ્ઞાનનો આશ્રય લઈએ, નહીં તો હજી બીજા બધાનો આશ્રય થાય કરીએ. બધું વેદાંત સાંભળવા છતાં પણ જાત જાત ટૂચકા કરે, જાત જાતનું કર્યા કરતા હોઈએ, કેમ કર્યા કરીએ, કારણ કે હજી આપણે બીજી અનેક વસ્તુઓ આપણે હજી આનાથી બધું ઉકેલાયું નથી. સ્વામી આ તો બધું બરોબર, પણ ફલાણાનું શું, હજી અમારા આ બધા પ્રશ્નો શું, આ બધા દુઃખનું શું, એટલે હજી બધા એ દુઃખનો આપણે ઉકેલ આમાં નથી જોતા. એ દુઃખનો ઉકેલ તો આપણે બીજામાં જોઈએ છે. ભલે પ્રશ્નો વ્યવહારિક પ્રશ્નો વ્યવહારિક ઉકેલ હોય, પણ જે શોક છે એનો તો ઉકેલ આ જ છે. કદાચ વ્યવહારમાં બીજા પ્રશ્નો હોય કે ભાઈ દીકરીને લગ્ન કરવાના છે એટલે એ કે વેદાંત છે ના થાય, પણ એ વસ્તુનો શોક જન્માવો દે તો એનું કારણ એ શોક જે જન્મે છે એનું કારણ અજ્ઞાન છે. બીજા વ્યવહારમાં તો પ્રશ્નો હોય ને તો આપણે કરવાનું છે બીજું, એટલે એટલે કંઈ કંઈક તો આપણે ઉકેલાય. ભગવાનને આપણે પણ બીજી રાખ્યા જ કરતા હોય, કશું ને કશું ઊભું કરી કરીને બધાને બીજે રાખ્યા કરતા હોય, ના હોય ત્યાંથી પ્રશ્નો ઉભા કરાય, આપણે ખબર જ ના પડે કે શું કામ આવે. એ બધું એનું કારણ અજ્ઞાન છે. એ જેટલે ઊંચે સમજ્યા હોય એટલે ઊંચે આપણને જ્ઞાનનું મહત્વ થાય. પણ જ્ઞાન સાધન અને દૃઢ અવિવેકી મનુષ્ય છે, આ પ્રકારનો વિવેક જન્મ નથી. હજી પણ જન્મ એ લોકો પેલું વિષયનું કે ભૌતિક સુખ જ ઇચ્છતા હોય, અને વિષયના સુખમાં બધા સુખ આવી જાય. ઇન્દ્રિયના વિષયનો સુખ, લાગણીના વિષયનો સુખ, અહંકારના વિષયનો સુખ. અહંકાર શું છે, માન જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, એવું રેકગ્નેશન, એવું અહંકાર જોઈએ. લાગણી વિસ્તારને પણ લાગણી પોતાની સંતોષ એવું જોઈએ. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના પેલા ભૂખ સંતોષ એ પ્રકારનું જોઈએ. હવે જુદા પ્રકારની ભૂખ છે, બસ આ ભૂખને સત્ય માનવી અને ભૂખને તૃપ્ત કરવા જ હંમેશા પ્રયત્નશીલ રહેવો. જ્ઞાન સાધન અનુદૃઢા, એટલે જ્ઞાનનું જે સાધન છે વિવેક વૈરાગ્ય અને આ શ્રવણ મનન, એમાં એ લોકોનો કોઈ પ્રકારનો એમાં એ લોકોની કોઈ રુચિ નથી. સમાધોને વિધિયતે, આ બીજી બધી વસ્તુઓ મનનો કબજો લીધો હોવાને કારણે આ વસ્તુ એમને મનમાં ઉગતી જ નથી. ભગવાન બીજા અધ્યાયમાં એ જ કહ્યું, બધા લોકો બધા ભૂલવાઈ ગયેલા છે. આમ વામ પુસ્તિતામ વાચમ પ્રવદંતિ વિપસ્થિત વેદવાદરતા પાર્થ નાંદસ્તિવાગિન કામાત્માન સ્વર્ગપરા. તો કામ જે કર્યા કરે છે સ્વર્ગ વગેરે લોકો ઇચ્છતા હોય. જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાના. આ ભોગ ઐશ્વર્ય અંદર જેનું ચિત્ર ચોંટેલું છે, પ્રયાપેતસામ. અને તેથી આ ભોગ ઐશ્વર્ય આસક્તિ એને કારણે જેમના હૃદયનો વિવેક જાગતો નથી. સમાધાન ચલા બુદ્ધિ પ્રયાપેતસામ અચલા બુદ્ધિ સમાધાન વિધિયે. એમનામાં આ પ્રકારની વ્યવસાયાત્મક આ બુદ્ધિ જે છે એ ક્યારે પણ એમનો જન્મ કે નથી. વ્યવસાય થવો જોઈએ, વ્યવસાય નિશ્ચય થવો જોઈએ, એ નિશ્ચય જન્મ થવો જોઈએ. બીજી બધી બહુ વસ્તુઓ હંમેશા એમનો એમના મનમાં રોકી રાખતા હોય, બહુ રોકાણ એમના હોય. અંતેથી પુનઃ પુનઃ જન્મ મન પ્રબંધેન સર્વદા સંસાર દુઃખમય અનુભવંતી. અંતેથી પુનઃ પુનઃ વારંવાર જન્મ મરણ પ્રબંધેન પ્રવાહ, અજન્મ મૃત્યુના પ્રવાહની અંદર ફસાયેલા વારંવાર સંસાર દુઃખમય અનુભવંતી. આ સંસાર દુઃખમાં અનુભવ કરે છે એ ભગવાન આ બે શ્લોકથી કહેવા માંગે. તો આ બે શ્લોકથી આજે અવિવેકી લોકો સંસારીની ગતિ ને અવિવેકી લોકોની ગતિ, બધા સંસારી છે જન્મે ત્યારે અજ્ઞાની, પણ એમાં અવિવેકી અને વિવેકી, શ્રેયો માર્ગ અને પ્રેય માર્ગ. તો જે લોકોએ પ્રેય માર્ગ પસંદ કર્યો છે, પ્રેય મંદ યોગક્ષેમા જૂની બે, આ યોગ અને ક્ષેમને કારણે પોતાના શરીર પુત્ર પશુ પરિવાર આ બધાની સાચવણી જાળવણી પ્રેરણાને જે લોકો હંમેશા આ પ્રેય માર્ગ પસંદ કરતા હોય
તે લોકો પોતાના પુરુષાર્થથી પ્રચ્યુત થઈ જાય છે. એમને કઠો પરિશ્રમ કર્યો અને બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કેવા વ્યવસાયાત્મક બુદ્ધિ એમના એમની બુદ્ધિની અંદર આરૂપ થતી જ નથી, એમનામાં આ પ્રકારની જિજ્ઞાસા જન્મતી જ નથી. એ જ વિષય અહીં કહેવામાં આવે છે. અને આ નવમો અધ્યાય તો જ્ઞાનનો અધ્યાય છે, એમાં આવે આવું કહેવાનું શું કહેવાનું, પણ પેલાને સ્તુતિ કરવા માંડે અથવા તો એનું મહત્વ દર્શાવવા માંડે. જેમ ત્રીજા શ્લોક અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતરા, જેવો શ્રદ્ધા નથી એ લોકો કેવા મને પ્રાપ્ત કર્યા હોય, કેવા સંસારના માર્ગમાં હંમેશા ઝઘડાયેલા રહે. એ કેમ કહ્યું તો જે લોકો મને જિજ્ઞાસા કરે છે એવા અધિકારીઓમાં સ્તુતિ કરવા માંડે. અંતે રીતે ભગવાનના જે જ્ઞાની ભક્તો છે એની સ્તુતિ કરવા માટે આ બે શ્લોક ની અંદર ભગવાન જે અભિવેકી છે એમની ગતિની વાત કરે છે. સ્વર્ગતિં પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ્. પોતાના પુણ્યના પરિણામે સુરેન્દ્ર તથા ઇન્દ્રનો લોક એટલે કે સ્વર્ગને પ્રાપ્ત કરીને દિવ્યાન ભોગાન અશ્નંતે, દિવ્ય ભોગો એ લોકો અનુભવે છે. દેવી ત્યાં સ્વર્ગની અંદર દેવતાઓને યોગ્ય એવા દિવ્ય ભોગો એ લોકો ભોગવે છે એમાં શંકા નથી. એટલે કામ કર્યું પછી ભગવાન ફળ ના કેવું ના બને તો સારું, શું ખોટું, સારું થયું, ભલે ભોગવે છે બીજું જોયે છે. તે તમે ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, પણ વિશાળ સ્વર્ગલોકને ભોગવે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ નિશંતિ, કમ નશે ગયે એમનું પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછા મર્ત્યલોકને પ્રાપ્ત કરે. એવમ આ રીતે ત્રય ધર્મ અનુપ્રપન્નાહ, આ ત્રણ વેદની અંદર કર્મકાંડની અંદર જે ધર્મ જેનું ધર્મનું વિધાન કરવામાં આવે માત્ર એનું અનુસરણ કરનારા. કામ કામાહ કેમ એનું અનુસરણ કરે છે, કામ કામાહ એટલે કામના વિષયોની જ કામના કરનારા. ગતાગતમ લહંતે એ લોકોને શું પ્રાપ્ત થાય છે, ગતાગતમ ગમન ગમન આગમન એટલે કે આવાગમન એ લોકોને પ્રાપ્ત થાય છે, મુક્તિ પ્રાપ્ત થાય છે, આવાગમન પ્રાપ્ત થાય છે. તો કહે છે વાસુમાં યે પુનઃ અજ્ઞાઃ કામ કામાઃ વસ્વાદિદેવરૂપિણ
सोमपाहा सोमं पिबन्ति इति सोमपाहा तेनैव सोमपानेन भूतपापाः शुद्धकल्पिषाः यज्ञैः अग्निस्तोमादिभिः इष्ट्वा पूजयित्वा स्वर्गतिं स्वर्गगमनं स्वर्गतिः तां प्रार्थयन्ते। ये पुनः अग्नियः जे लोको अज्ञानियो अविवेके लोको छे काम कामाः अनेक प्रकारना विषयनी कामना करनारा छे अने कामना अभी करनी हो तो भी कर्म करूत पड़े मन में जे वस्तु पास नहीं अप्राप्त विषय है जी इच्छाओं करता हो पी आज जेल में जेवी न चाहे आप इच्छा हो तो पीछे इच्छा ने पूरी करवा कर्म करो तो आ कर रहा है। अनेक प्रकार की कामनाओं करना त्रैविद्या सामवेद विद तो तृण विद्या त्रय विद्या त्रय त्रय विद्या में कहवा त्रय एट वेद त्रय आ ऋग्वेद यजुर्वेद અને સામવેદ ત્રય કહેવા હોય ત્રય સાંખ્યમ યોગ આ ત્રણ વેદો વિભાગ આ ત્રણ વેદોનો કર્મકાંડ વિભાગ ગણી લેવાનું બાકી ત્રણેય વેદોનો ઉપનિષદ પણ છે અને ત્રય વિદ્યા એટલે કે આ ત્રણ વેદોમાં જે વિદ્યા છે એનું જેને જ્ઞાન છે લોકો પણ ઉપનિષદ નહીં ગણવાનું માત્ર કર્મકાંડ જે છે એનું કારણ કે લોકો કર્મજડા કેવળ કર્મજડાના ભગવદ્ ભક્તિ વર્જિતાના ભગવત ભક્તિ નથી એનો કોની ભક્તિ કામ ની વિષય ની ભક્તિ બધા માણસ ભક્ત તો હોય છે જન્મ્યો ત્યાંથી માણસ ભક્તિ લઈને જન્મે કે શ્રદ્ધા લઈને જન્મે છે એ શ્રદ્ધા કેવી હોય છે સાત્વિકી રાજસી તામસી જન્તે સાત્વિકા દેવાન સાત્વિકી શ્રદ્ધા ને જન્મ હોય તો આપણે દેવતાઓની પૂજા કરવાની પ્રેરણા જન્મે યક્ષ રક્ષાંશ રાજસાહ રાજસી શ્રદ્ધા ને જન્મ હોય તો યક્ષ રાક્ષસોની પૂજા કરવાની પ્રેરણા જન્મે અર્થાત જ્યાં ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એવી પૂજા કરવાની આપણે પ્રેરણા જન્મે અને પ્રેતાન ભૂતગણાંશાને યજંતે તામસાજના અને જે તામસ શ્રદ્ધાવાળા છે એ ભક્તિ છે પણ ભક્ત છે ભૂત પ્રેત વગેરે અત્યંત હીન તત્વ છે એની જ પૂજા કરવાની પ્રેરણા એમને જન્મે એ દરેકે દરેક મનુષ્ય કશાને કશાની પૂજા હર ક્ષણે કરતો થાય એ સિવાય છૂટકો જ નહીં અને દરેક જણ ભક્ત છે કોણ ભક્ત છે જે વસ્તુને એ ક્ષણે પોતે મહત્વ બુદ્ધિ આપે એનો ભક્ત છે પરંતુ સામાન્ય રીતે જે સાત્વિક મનુષ્ય હોય એ દેવતાનો ભક્ત હોય આજે જે રજોગુણી મનુષ્ય આમ ધર્મનિષ્ઠ છે છતાંય રજોગુણી મનુષ્ય છે અને રજોગુણમાં શું કરે એની એની વિશિષ્ટતા જોઈ તો કે ભોગ ભોગ પ્રધાન છે એમનું જીવન તમોગુણી મનુષ્ય કહેવાય છે ક્રોધ પ્રધાન છે દ્વેષ પ્રધાન હિંસા પ્રધાન એનું જીવન હોય રજોગુણી મનુષ્ય જેમ કહેવાય ભોગ પ્રધાન હોય એ મનુષ્ય જ્ઞાન તો પ્રાપ્ત કરે એ વેદનું અધ્યયન પણ શેને મળે કરે જેથી કેવી રીતે આપણે જુદા જુદા કર્મ કરી શકીએ જેથી આપણા ભોગના વિષયો પ્રાપ્ત કરી શકીએ આમ જ્ઞાન પણ પ્રાપ્ત કરનારા જ્ઞાનની સાધના ઘણા લોકો કરે છે ઘણા લોકો જ્ઞાનની સાધના માત્ર જ્ઞાન માટે જ કરવા ઘણા વૈજ્ઞાનિકો હોય ઘણા બધા લોકો હોય એ જ્ઞાનની સાધના માત્ર જ્ઞાન માટે કરતા હોય જિજ્ઞાસા છે કે કુદરત કેવી છે એની પાસે કેવું તત્વ છે કયા નિયમો કામ કરી રહ્યા છે સત્ય કેવું છે બસ એવી જિજ્ઞાસા પ્રેરણા કરતા હોય તો બીજા લોકો શાને મને કરે આમ કરવા દે કેવી રીતે પછી આપણે આ પાણીને આમ વાળીએ કેમ આપણે એને કાબૂમાં લઈએ કેમ અમારી કશું ન કશું આપણે લાભ લઈએ તો ઘણા બધા લોકો માત્ર અમારી કેમ લાભ મેળવા એ માટે પણ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો આ લોકો એ ત્રણ વેદનું જે અધ્યયન કરતા હોય છે માટે કેવી રીતે આપણે એનો લાભ લઈ શકીએ સામેલ હે ત્રણ પ્રકારના કર્મ છે હોતૃ અધ્વર્યુ ઔદ્ગાતૃ હોતા અધ્વર્યો અને ઉદ્ગાતા ત્રણ વેદ છે તો ત્રણ વેદના ઋગ્વેદ યજુર્વેદ સામવેદ તો યજુ ઋગ્વેદમાં જે પંડિત હોય શું કહેવાય હોતા યજુર્વેદના પંડિત શું કહેવાય અધ્વર્યો સામવેદના પંડિત શું કહેવાય ઉદ્ગાતા તો મોટા મોટા યજ્ઞ આગળ કરવામાં આવે જેમ કે અગ્નિષ્ઠોમ વગેરે મોટા મોટા કર્મ કરવામાં આવે ત્યારે બધા એ વેદના પંડિતોને આવશ્યકતા હોય કોઈ અધ્વર્યું હોય એ હંમેશા આહુતિ આપતા હોય યજુર્વેદનો પંડિત હોય આહુતિ આપતા હોય
पंडित होय आवाहन करता है, साम वेद ना पंडित होय स्तुति करता है, आम दरेक पंडितों नुं कार्य होय छे। तो आ प्रकार नुं कर्म क्यारे करी शके, ज्यारे ए प्रकार ना कर्म करवा नुं ज्ञान होय जाय। तो ना थाय ते त्रैविद्या अर्थात आ त्रण वेद नी अंदर जे विद्या कहेवामां आवी छे, तो जे कर्म कहेवामां आव्युं छे, ए कर्म करवा माटे जे ज्ञान नी आवश्यकता छे, ए ज्ञान ने मे प्राप्त कर्युं छे। टूंकमां कर्म करवामां ए लोको कुशल छे। देवताओं ने आराधन करवानो है, वसु होय आदित्य रुद्र आवा त्रण ने आहुति आपवानी होय। वसुदेवता हो रुद्र देवता हो आदित्य देवता है, आ लोग प्रत्यक्ष को उपासना करे को पूजा वसुदेवता नहीं रुद्र नहीं आदित्य ने, पर खरेखर को ईश्वर ने ये लोग ने खबर ना नहीं छता माम अजानंदो भी वस्तु वृत्ते ये लोग खरेखर जानता नहीं कि आप अधान रूप में हूँ रहे ये लोग ईश्वर ने पूछता है लोग पूजा करे रुद्र नहीं आदित्य नहीं वसु नहीं, कारण ये लोग अमुक अमुक प्रकार फल आप शक्तिमान है। दरेक देवता ने अमुक अमुक प्रकार की विशिष्टता होने अमुक फल मे अमुक देवता ने आराधना करे तो करता है जी। क्या प्रकार ग्रह नड़े से शू थे मैंने क्या मंत्र करो सर जप करो क्या आराधना करी थत हो टूक में जे प्रकार की फेवर अपने मेलवता इच्छता हो टूक में अपने जमीन मेट भी कहो तो फलाना अधिकारी मे जाइए बीजू कहीं फेक्टरी करी तो बीजा अधिकारी बन जाए जता हुई है। અંતે અંતે જીવનમાં કયા પ્રકારનું ફળ ઈચ્છે છે એ પ્રકારે જેવા દેવતા આટલા બધા દેવતા હોતા શું કામ, અત્યારે ગુરુવાર સાંઈબાબા મને લાઈનો લાગી જાય છે કેમ, બસ એના ભક્તો એવું પ્રકારનું ઈચ્છતા હોય, હનુમાનજીના ભક્તો ગણપતિના ભક્તો બધા દેવતાના ભક્તો લાઈનો લાઈન હોય છે, પછી દેવીના ભક્તો હોય શિવજીના ભક્તો હોય એ દરેક જ્ઞાન ગીત લોકો એમ માને કે અમે અમારો દેવતા જુદો ને પેલાનો દેવતા જુદો ને આ દેવતા જુદો, પણ ખરેખર તો બધાનું આત્મા તો એક જ છે, પણ છતાં પણ આગળ ભગવાન પોતે જ કહે છે સાતમા અધ્યાયમાં કહ્યું છે કે મારી આરાધના કરવાના બદલે આ લોકો બધા નાના દેવતાઓને આરાધના કરે છે અને અલ્પ ફળ પાસે છે વડે મેળવતા હોય છે, કારણ કે એ દેવતાઓની શક્તિ કેટલી હવે એ દેવતાઓની અંદર એ દેવતાના રૂપમાં હું રહેલો મર્યાદિત ફળ આપી શકું, અંતવત્વ ફલમ દેશાન સદભવતી અલ્પમેદશાન દેવાન દેવયો યાંતિ મદભક્તા યાંતિ માવતી, એટલો જ પ્રયત્ન જો મારી ભક્તિમાં કર્યો તો મને પ્રાપ્ત કર્યા હોય, પણ એ પ્રયત્નથી આ દેવતાઓને એમને ખુશ કરે છે એને અનુરૂપ ફળ પ્રાપ્ત થાય, એને એમાં રસ છે ભગવાન કે એમને હું મોક્ષ આપું તો પણ એને જોઈતો નથી, એમ ધંધાને કહ્યું કે મહારાજ નરસિંહ ભગવાનને કહે કે પેલાથી ચાલ તારે હું તને વૈકુંઠમાં લઈ જાય વૈકુંઠમાં આવો તો હું તો ત્યારે આવું જયારે બધાએ મારા મિત્રો અને બધાને લઈ જવા તૈયાર નહોતો, જરૂર તો એક જ શરત કે એમને આવવાની ઈચ્છા હોવી જોઈએ, તો કે હા બધા ઈચ્છા કેમ ના ઈચ્છા તમે કોઈ પૂછ્યા પણ કોઈ તૈયાર થયું નહીં, મિત્રો કે અત્યારે વૈકુંઠમાં વૈકુંઠ છે તો બહુ સરસ વસ્તુ છે પણ હમણાં નહીં અમે જયારે રમી લેવા દો જયારે કામ કરી લેવા દો કોઈ તૈયાર નથી, એટલે હદ સુધી કે એને બધા ડુક્કર ને પૂછવા ગયો કે ચાલો તું તો આ તો હજી ખરાબ યોનીમાં છે અને મારે ચાલ તો ક્યાં જવાનું છે વૈકુંઠમાં, તો કે ત્યાં આવું મળશે ખાવાનું, તો કે વૈકુંઠમાં આવું ના મળે તમારે જ જાઓ, કોઈ તૈયાર જ ના થાય તું હા આવી પ્રકારની જયારે ઈચ્છા ન હોય તો પછી આપણે એવા જ દેવતાને પૂછીએ જ્યાંથી આપણી ઈચ્છા પૂરી થાય, એટલા માટે કોઈ એ પરમાત્માને આરાધના કરતો નથી આ બધા બધા નાના નાના દેવતાઓને આરાધના કરે, ટૂંકમાં આમ કહે છે કે માં યજંત આમ તો મારું ખરેખર મારી આરાધના કરે છે, પણ કયા રૂપમાં રહે મારી આ સો વસુ રુદ્ર આદિત્ય આ બધા રૂપમાં રહેલા મારી એ લોકો આરાધના કરે છે, તદરૂપેણ માં અજાણતો બી જાણતા નથી કે એ રૂપમાં એક ઈશ્વર જ રહેલો છે છતાં વસ્તુ વૃત્તે પણ છતો વાસ્તવમાં એ લોકો મારી પૂજા કરી રહ્યા છે, ભગવાન કહે છે કે નશો કરનાર એવું નહીં, આમ તો સોમપાન ની વાતો થતી હોય છે સોમ ને લઈને આરામથી બધા લોકો નશો કરતા હોય જાત જાતનું બોલતા આવું પણ વર્ણન વેગમાં આવતું હોય છે, પણ આ સોમનું પાન કરનારે ને શું સોમ યાગ કર્યા પછી અંતમાં જે પ્રસાદ હોય જે બધું હોય એ જ લેવાનું હોય એનું નામ એ પ્રકારનું એને સોમપાન કહેવામાં આવે છે,
એને અમૃત કહેવામાં આવે છે. એટલે બધો યજ્ઞ કર્યા પછી દેવતાઓને બધું આહુતિ અર્પણ કર્યા પછી જે વધે એ અમૃત છે એને પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવે. એને સોમનું પાલન કર્યું, એનો અર્થ છે કે સોમ યાગ એને એનું અનુષ્ઠાન કર્યું, મોટું અનુષ્ઠાન કર્યું ત્યારે એને સોમનું પાલન થઈ શકે. એટલે ખૂબ બધો બિચારો પરિશ્રમ ખૂબ કરતો હોય, આ યજ્ઞ યાગ હતી કે એમને થતા નથી બધા, ખૂબ બધું દ્રવ્ય જોઈએ, ખૂબ બધો પ્રયત્ન જોઈએ, બધો પરિશ્રમ કરતા હોય છે એના માટે જેથી સ્વર્ગ પ્રાપ્ત થાય. આમ સ્વર્ગથી પ્રાર્થયંતે, આ શું કરતા કરતા આવું કરતા હોય છે સ્વર્ગથી. આમ સ્વ શબ્દનો અર્થ પણ સ્વર્ગ થતો હોય છે. ભૂહું ભૂહ સ્વ ભૂહ એટલે એટલે આમ પૃથ્વી લોક, ભૂહ અંતરિક્ષ લોક, સ્વ એટલે સ્વર એટલે સ્વર્ગ લોક. એટલે સ્વર્ગ નથી પણ આ સ્વર ગતિમ એવા શબ્દ છે. આપણે સ્વર્ગ થીમ કેવું નથી, સ્વર અને ગતિમ, સ્વર નો અર્થ સ્વર્ગ અને ગતિ એટલે જે સ્વર્ગ રૂપી સ્વર્ગમાં જવા માટે ગતિ એ લોકો ઈચ્છતા હોય છે. ટૂંકમાં આ રીતે આ બધા યજ્ઞ યાગનું અનુષ્ઠાન કરતા કરતા જુદા દેવતાઓની આરાધના કરતા કરતા એ લોકો શું ઈચ્છતા હોય છે, શનિ મનમાં પ્રાર્થના કરે સ્વર્ગતિમ પ્રાપ્તયંતે. સત્પ્રશુદ્ધિ જ્ઞાન ઉત્પત્તિ આ કર્મ કરતા કરતા એવું ઈચ્છતા હોત કે ભગવાન હું પાપ સમસ્ત પ્રતિરક્ષા દ્વારા મારા અંતઃકરણ મારા બધા ગુરુના પાપ દૂર થઈ જાય અને જેથી મારા માર્ગમાં અને આત્મ વચ્ચે અવરોધ છે એવા બધા પાપ દૂર થઈ જાય એવું નથી ઈચ્છતા. મારું અંતઃકરણ શુદ્ધ થાય જેથી આપની મારા અંતરમાં અભિવ્યક્ત થાય એવું નથી ઈચ્છતા. શું છે સ્વર્ગને ઈચ્છે છે. એટલે કર્મ તો બધો પરિશ્રમ પણ એની પાછળ કયા પ્રકારનો ઈચ્છા છે એ બધી પરિશ્રમનું પરિણામ ક્યાં આવે તો નર સત્પ્રશુદ્ધિ જ્ઞાન ઉત્પત્તિ કે આ કર્મથી મારો જ્ઞાન ઉત્પન્ન થાય એવું નથી ઈચ્છતા પણ સ્વર્ગની પ્રાર્થના કરે છે. એ કહેવાય છે સોમોપાહા સોમમ પિબંતી સોમોપાહા, જે સોમનું પાન કરનારા અર્થાત આવા બધા સોમયાગ વગેરેનું અનુષ્ઠાન કરનારા. ભૂત પાપાહા એને કારણે શું થાય છે શુદ્ધ કિલ્મિષા જેમના પાપ ધોવાઈ ગયા. સમજે હમણાં તો કહ્યું કે ભાઈ આ આ કર્મથી એ લોકોને અંતઃકરણ શુદ્ધિ થતી નથી. એક બાજુ કહો છો કે આ સકામ કર્મ છે માટે અંતઃકરણ શુદ્ધ થતું નથી અને બીજી બાજુ કહો છો કે સકામ કર્મ કરવા છતાં પાપ ધોવાયા છે એવું નહીં. કોઈ મધુસૂદન સમજી સમજાવે છે પાપ ધોવાયા છે તો કયા પ્રકારના પાપ ધોવાયા છે, જે પાપ અત્યારે સ્વર્ગને પ્રાપ્ત કરવામાં અવરોધ છે એ જ પાપ ધોવાય છે. ઈશ્વરને પ્રાપ્ત કરવામાં અવરોધ પાપ નહીં ધોવાતા, માત્ર સ્વર્ગને અમે તો બધા સ્વર્ગમાં જતા હોય ને આપણે બધા પણ નથી જતા. કેમ નથી જતા કે એ જવા જેટલી પણ આપણે યોગ્યતા નથી પ્રાપ્ત કરી હતી. ટૂંકમાં અનેક પ્રકારની મલિનતાને કારણે એવું આપણે પ્રાપ્ત થતું હોય, ટૂંકમાં એવી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પણ જે અવરોધ હોય અવરોધ દૂર કરવો પડે. કયા પ્રકારનો અવરોધ હોય આપણા પૂર્વ પાપ. અને આ પ્રકારનું સકામ કરવાનું અનુષ્ઠાન કરવાને કારણે સ્વર્ગ કે જે કે એવી ઈચ્છિત ગતિ જેની પ્રાર્થના કરી રહ્યા છે એ ગતિને પ્રાપ્ત કરવા માટે જે કે અવરોધ હોય એવો પાપ એ પ્રકારના પાપ નષ્ટ થાય બધાને. શુદ્ધ કિલ્મિષાહ નિરસ્ત સ્વર્ગ ભોગ પ્રતિબંધક પાપાહ. આમ સ્વર્ગનો ભોગ પ્રાપ્ત કરવા માટે બધો ભોગ પ્રાપ્ત કરવા માટે પણ આપણે એની માટે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે ભોગવી શકતા નથી. જેમ કોઈ મોટા સંગીતકારને બોલાવે ખરા સરસ સંગીત વગાડે પણ ભોગવી ન શકે એ એ ભોગવવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ તો જ ભોગવી શકે ને. કશી સરસ પુસ્તક કોઈ આપે બરોબર છે પણ આપણે અમે એનો આનંદ ક્યારે લઈ શકીએ, એનો આનંદ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતો. કોઈ વસ્તુનો આનંદ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. અને તો એ ક્યારે થાય જ્યારે એ આનંદને ભોગવાના આડે જે કે અવરોધ આવતા હોય એ અવરોધ દૂર કર્યા હોય ત્યારે. અને એથી આ પ્રકારના કર્મ એ કરીને એ પ્રકારના અવરોધ દૂર થતા હોય છે જેથી એ સ્વર્ગના જે વિષયોના ભોગ છે એનો આનંદ પ્રાપ્ત કરવાની યોગ્યતા હું પ્રાપ્ત કરી શકું. સોપાનેન ભૂત પાપા શુદ્ધ કિલ્મિષા આ રીતે જેમનું કિલ્મિષ એટલે કે પાપ નષ્ટ થયું છે એ પ્રકારનું યજ્ઞ માં યજંત પૂજયિષ્ટવા યજ્ઞ અગ્નિષ્ટો મારે સોમ કેવું છે ને એટલા માટે કહ્યું. આમ સોપાહા ભગવાન કહે છે એટલે કે સોમયાગ કે અગ્નિષ્ઠો વગેરે જેની અંદર સોમ રસની આહુતિ આપવામાં આવે છે એ પ્રકારના યજ્ઞનો અહીંયા વાત કરી. બીજા કોણ કઈ યજ્ઞ ઈષ્ટવા પૂજયિષ્ટવા આ તમારી પૂજા કરીને સ્વર્ગતિ ગતિલ ગમનમ સર્વગમનમ સ્વર્ગતિ તામ પ્રાર્થયંતે એ લોકો સ્વર્ગ ગમનની પ્રાર્થના કરે છે. મારી પ્રાર્થના જગા ભગવાન કહે છે કે જો મને માગ્યો તો મેં આપ્યો હોત જેની માગે એમ આપું છું.
તો પછી શું થાય છે? આગળ કહે છે તેચ પુણ્યમ પુણ્યફલમ આસાદ્ય સંપ્રાપ્ય સુરેન્દ્રલોકમ શતકૃતૌ સ્થાનમ અશ્નંતે ભુંજતે દિવ્યાન દેવી ભવાન અપ્રાકૃતાન દેવભોગાન દેવાનાં ભોગાઃ പുണ്യം ആസാദ്യ സുരേന്ദ്രലോകം പുണ്യമല്ല പുണ്യഫലം ആസാദ്യ സംപ്രാപ്യ ആ പ്രകാരം കർമ്മകരണ അനേക പ്രകാരം ഖൂബ് ബധു പുണ്യലോകോ പുണ്യനോ സഞ്ചയ കർത്താ ഹോയ ശങ്കര ആ പ്രകാരം കർമ്മകരണ ആ ദേവതാനി ആ യജ്ഞ ദ്വാരാ ആരാധന കരതെ ഘണു ബധ പുണ്യ ഘണു ബധ പുണ്യലോകോ സഞ്ചയ കർത്താ ഹോയ അതേ സുരേന്ദ്രലോകം പുണ്യം സുരേന്ദ്രലോകം એમના પુણ્યથી પ્રાપ્ત થયેલો આ સુરેન્દ્ર સુરેન્દ્ર એટલે દેવતાઓનો ઇન્દ્ર એટલે કે ઇન્દ્ર ઇન્દ્રલોક એટલે કે સ્વર્ગ આ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે શતક્રતો સ્થાન ઇન્દ્રનું એક નામ છે જે શતક્રતુ સો યાગ કર્યા હોય તો ઇન્દ્રનું સ્થાન મળે આમ તો સો અશ્વમેધ યાગ કર્યા હોય તો ઇન્દ્રનું સ્થાન મળે એટલે ઇન્દ્રને શતક્રતુ કહેવામાં આવે છે જેને સો આ પ્રકારના યાગ કરે એ સ્થાન પ્રાપ્ત કરે છે આપણે જો ઇન્દ્ર બનવું હોય તો એ બધી વ્યવસ્થા છે ટૂંકમાં શાસ્ત્રમાં કહ્યું છે કે જે બનવું હોય માટે શું શું વ્યવસ્થા છે ઇન્દ્ર બનવું તો શું કરવું એટલે ભૂતકાળમાં રાજાઓ આવા આવા યાગનું અનુષ્ઠાન કરતા હતા એટલે ઇન્દ્રનું આસન ડોલી જાય પછી તેમ સગર સગર રાજાએ બધા 199 અશ્વમેધ યજ્ઞ કર્યા તે 100 અશ્વમેધ યજ્ઞ કર્યો શરૂ કર્યો તો ઇન્દ્રને શું કહો આ મારું સ્થાન ઘણા લઈ લે છે એટલે પછી એનો ઘોડો ચોરી ગયો જેનો 100 અશ્વમેધ યજ્ઞ પૂરો ન થાય પછી ઇન્દ્રને સ્થાન આપી ન દેવું પડે એ બધી વાર્તાઓ છે ઇન્દ્ર શતક્રતો સ્થાન ટૂંકમાં આ ઇન્દ્રનું સ્થાન સ્વર્ગ લોક છે અશ્નંતિ ભુંજરે ત્યાં જઈને શું કરે એ લોકો ભુંજરે ભોગવે છે કેવા દિવ્યાન ભોગાન અશ્નંતિ મનુષ્ય હે લભ્યાન તો સ્વર્ગમાં એવા પ્રકારના ભોગ ભોગવે જે મનુષ્યને પ્રાપ્ત ન હોય તો સ્વર્ગમાં કોણ જાય અહીં નહીં જતું ક્યાં મળતી હોય એને ભેળપુરી પાણી પર ત્યાં કોણ જવાનું સમજે નહીં એ કેવા ભોગ છે દિવ્યાન ભોગાન અમેરિકા માણસો જઈને પછી અનુવાસ કરવાનો તો ત્યાં કોઈ ના જાય તો જગ્યા પછી ખબર પડે કે આ તો અનુવાસ કરવાનો છે પણ અહીંથી આપણે એવી કલ્પના આવે કે ત્યાં એક જુદી દુનિયા જુદી છે ત્યાં ત્યાં ગયા પછી ખબર પડે લોકો બિચારા કેટલી બધી નોકરી વોકરી ધંધો છોડી દે અહીંયા લોકોની સારી બધી એસ્ટાબ્લિશ થયો છોડીને ત્યાં જતા રહે અને ત્યાં જઈને પછી કંઈક લોન્ડ્રીમાં કામ કરે પછી પિઝા સ્ટોરમાં કરે એવા એવું કામ કરે બિચારા એટલે આવા દિવ્યાન મનુષ્ય અલભ્યાન દેવભોગાન દેવદેહ ભોગ્યાન દિવ્ય દેવ ભોગાન દેવભોગાન એટલે જે દેવતાઓના શરીરથી કે દેવતાની ઉપાધિથી ભોગવી શકાય એ પ્રકારના સ્વર્ગમાં મનુષ્યને પ્રાપ્ત ન થઈ શકે એ પ્રકારના ભોગો ભોગવે એવી કલ્પના કરે આપણે એવી કલ્પના એટલે હવે લોકો એવી કલ્પના કરવાના જ મને યાદ છે એક વાર એક અગ્નિહોત્રી બ્રાહ્મણોની એક નાનકડી શું હતું સેમિનાર હતું પરિસંવાદ હતો ગુજરાતમાં 8 અગ્નિહોત્રી બ્રાહ્મણો એ લોકો આવેલા તો એ લોકોને એમાં જ રસ એ લોકોને પેલા વિરાજમાં એટલે એમના ગમનમાં રસ નહીં એ તો મુંડક ઉપનિષદ અંદર મંત્ર કહો છે એ કે આમ અવાર સર્વ કર્મથી કેવું આપણું સ્વાગત થતું હોય છે કેવા બધા દેવદૂત આપણું સ્વાગત કરતા હોય એવી બધી કલ્પના કરતા હતા અહીં બેઠા બેઠા આ પ્રકારની કલ્પના કરવી કે બસ આપણે આવા કર્મ કરીશું અને છેવડામાં સ્વર્ગ પ્રાપ્ત થાય અને દેવદૂતો આપણું સ્વાગત કરે અને આવો આવો આપણે પ્રશંસા કરે આવી જાતની કલ્પના આવી જાતની પ્રાર્થના કરે પણ એ આવી જ વસ્તુ એમને પ્રેરણા આપે તો આવું જ એમના મનમાં ઉગે અંતે અશ્નંતી પુણ્યમ પુણ્યફલમ સર્વોત્કૃષ્ટમ અશ્નંતી ભંજતે આ પ્રકારે લોકો ટૂંકમાં આ દેવલોકને જેની પ્રાર્થના કરે ને એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે ને સ્વર્ગલોકમાં જે પ્રાપ્ત થાય મનુષ્યલોકમાં અલભ્ય એ પ્રકારના અને દેવતાઓની ઉપાધિ વડે ભોગવી શકાય એ પ્રકારના ભોગ એના એ ભોગ આપણને બધા ન ભોગવી શકે તો એના માટે ઉપાધિ એવી જોઈએ અહીં બેઠા બેઠા એના ભોગવાય ત્યાં જવું પડે અને ત્યાં જઈને આ ઉપાધિ એમને ભોગવાય એને અનુરૂપ ઉપાધિ આવી જોઈએ અને એ પ્રકારે જરૂર લોકો અનુભવે છે એનું શંકા નથી તરી સ્વર્ગ પ્રાપ્તિ એમ ભગવત પ્રાપ્તિ તું બહુ સારું લાગે તમે કહો છો કે
તો સ્વર્ગની પ્રાપ્તિ અને ભગવાનની પ્રાપ્તિનો ફેર શું? બંને સરખા જ લાગે છે, મને એમાં શું ખોટું છે? એટલે ભગવાને કહ્યું, નહીં નહીં, તે તમે ભક્તવા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પરંતુ અપુણ્ય ક્ષીણ થતા મૃત્યુ લોકમાં વળી પ્રવેશ કરે છે. એ ભાષામાં સમજાવે છે. તેતમ ભક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ વિસ્તીર્ણમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ ઇમં વિશંતે આવિશંતે. તેતમ વિશાલમ સ્વર્ગલોકમ ભક્ત્વા, વિશાળ સ્વર્ગલોક હોય, વિસ્તીર્ણ અત્યંત વિસ્તૃત, એટલે અનેક પ્રકારના બધા ભોગના સાધનો હોય, એવું ખૂબ હોય સ્વર્ગમાં, છે એ બધાને ભોગવીને. ક્ષીણે પુણ્ય ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી આપણી પાસે મૂડી હોય ત્યાં સુધી. ફાઇવ સ્ટાર હોટલમાં ગયા, બધી ફેસિલિટી મળે, બધું જ મળે, રૂમ સર બધું જે જોઈએ મળે. ફાઇવ સ્ટાર હોટેલ ક્યાં સુધી રહેવાય? જ્યાં સુધી બિલ ભરી શકીએ ત્યાં સુધી. અને જયારે બિલ ન ભરવા માંડીએ એટલે શું રહે? કાઢે, એટલે પછી ધક્કો મળે ને બહાર કાઢે. તારે અત્યારે આમ જઈ રહ્યા સ્વાગત કરે, આવો આમ. પણ જો બિલ ભરવાનું બંધ કર્યું પછી જે લોકો આપણે ટ્રીટ કરે, આપણે આશ્ચર્ય થાય કે આમ બે દિવસ પહેલાં તો મને હું એમ આમ સાચવું એવું તો આમ મારી સાથે વાત કરે, પણ હવે જેને કંઈક ના હોય એવું તો વાત કરે. હવે ત્યાં ક્યાં સુધી રહી શકીએ? શિમલા જઈએ કે મસૂરી જઈએ કે જ્યાં પણ જઈએ, ઉટીમાં જઈએ, ક્યાં સુધી રહેવાય? જ્યાં સુધી આપણી પાસે ખિસ્સામાં પૈસા હોય ત્યાં. શું કરે? આખું વર્ષ મહેનત કરે, મજૂરી કરે, ત્યારે પૈસા બચાવે, ત્યારે વડે જેથી ઉટી જઈશું. એવી પહેલે હવાઈ પ્લાન કરો, ત્યાં વખતે વેકેશનમાં ક્યાં આવજે? હવાઈ એમાં આટલો ખર્ચ થશે, આટલું આટલું બચાવે, આટલી લોન ના બધું કરે, પછી ક્યાં રે? હવાઈ પછી હતા બાંધે પછી આવે, મળી વાત શરૂ કરે, મળી આખું વર્ષ પછી મહેનત કરે. હવે ક્યાં જો બહામાસ એટલે પછી નીચે ત્યાં અહીંયા બધું ખર્ચી આવે, પાછા શરૂ કરે, પછી ક્યાં જઈશું? ત્રીજ જગ્યા એમ કરી ગયા. હવે તો બસ આવું આપણું જીવન છે, એટલે આગળ આવ્યું નથી ને ભગવાન. ભલે સ્વર્ગની વાત ના કરતા, પણ હવાઈ તો આપણે જ્યાં રહેતા હોય દ્રષ્ટિ હવાઈ સ્વર્ગ કહેવાય, મહામાર્ગ સ્વર્ગ કહેવાય, ફ્લોરિડા સ્વર્ગ કહેવાય, ઝડપ સ્વર્ગ કહેવાય, સ્વિટ્ઝરલેન્ડ એવું બધું શું છે અત્યારે? સ્વર્ગ. અને માણસો એનો એની જ હંમેશા સ્વચિંતન કરાયા કરતા હોય કે કેમ કરીશું, ક્યાં જઈશું. પરંતુ વળી પાછા પૈસા ખૂટ્યા એટલે શ્રી પંડે બેક ટુ ધ સોલ્ટ માઇન સમજે છે. મર્ત્ય લોકમ વિશંતિ, એટલે શું મર્ત્ય લોકમ વિશંતિ? શું પુનઃ દેહ ગ્રહણાય મર્ત્ય લોકમ વિશંતિ તદ દેહ નાશા. સાંધો ઉપનિષદમાં કહે છે કે આ પોતાના પુણ્યના પરિણામે એ ચંદ્રલોકમાં જાય, ત્યાં એ ચંદ્રલોકના રૂપે જળ જળથી બનેલું શરીર પ્રાપ્ત થાય, ત્યારે ચંદ્રલોકના ભોગ ભોગવી થાય. અને પછી જેવા પુણ્ય ક્ષીણ થયા એટલે પછી આમ એક વેદના થાય, એને કારણે પેલું શરીર આમ ઓગળી જાય, એટલે પછી પાછળ પેલું જીવ નીચે આવે, એનું મૃત્યુ ના થાય, એનું શરીર ઓગળી જાય. અને એ દેહ જે છે જળ પુણ્ય ક્ષીણ થયા એ દેહ છે એ આપોઆપ જ ઓગળી જાય. પછી પુનઃદેહ ગ્રહણ, દેહ તો ગ્રહણ કરવો જ પડે, એક છોડે એટલે બીજામાં જવું જ પડે, કોઈ દેહ વગર તો રહે જ નહીં. આ દેહમાં જીવ એને છૂટે તરત દેહ ગ્રહણ કરી લે, એટલે દેહ વગર તો કોઈ ફરતું નથી આવતું. આપણે જેને પ્રેત જોડી એ પણ વાયવી એ દેહ છે, એ પણ દેહ છે. અહીંથી તો પિતૃલોકમાં જવા માટેની યાત્રા એ દરમિયાન પણ કશોક પ્રકારનો દેહ હોય છે. એવું કહે છે કે અહીંથી નીકળે એટલે જે કંઈ આપણે કર્મ કર્યું હોય એ બધી કર્મ, બધા જ કર્મ આહુતિ રૂપે પંચમહા સૂક્ષ્મ પંચમહાભૂત જે છે એના પરિણામે, અને આપણો જે સૂક્ષ્મ દેહ છે એ એનાથી આવૃત થયેલો હોય અને ઢંકાયેલો આવી જતો હોય. પિતૃલોકમાં જઈએ એટલે એ પંચમહાભૂતો માંથી પિતૃલોકમાં યોગ્ય શરીર તૈયાર થાય, ત્યાં પછી આપણે એટલો સમય રહે અને ત્યાં પછી બીજા લોકમાં જવાનું હોય એ પંચમા પેલું બધું ઓગળી જાય, પેલા પંચમા બીજો દેહ તૈયાર થાય પેલા લોકને અનુરૂપ. ટૂંકમાં આવી બધી કથાઓ છે આવી રીતે. પણ એ પુણ્ય નુક્ષી ક્ષય થાય અને વળી પાસે એટલે કહે છે કે પુનઃદેહ ગ્રહણ આવે મર્ત્ય લોકમ વિશંતિ. ખાલી પૃથ્વી પર આવીને શેના માટે? પુનઃદેહ ગ્રહણ, બીજો દેહ ગ્રહણ કરવા માટે. એટલે શું? પુનઃ ગર્ભવાસનાદી યાત્રા અનુભવંતી, એમને મફત દેહ ગ્રહણ થતો હોય ત્યારે ગર્ભની વાસનાથી શરૂ થઈ જાય, ટૂંકમાં અનેક પ્રકારના દુઃખો માટે વળી પાસે તૈયાર થઈ જાય. ટૂંકમાં પેલું સુખ ભોગ્યા પછી આ તૈયાર થાય છે, દુઃખ ભોગવાની તૈયારી કરતા હશે.
एवं त्रय धर्म अनुपपन्नाः गतागरम काम कामान भन्दे। तो अगर समझा वैसे शंकराचार्य जी एवं हि यथोक्तेन प्रकारेण त्रैधर्म्यम् केवलं वैदिकं कर्म अनुप्रपन्नाः गतागतं गतं च आगतं च गतागतं गमनागमनं कामकामाः कामान् कामयन्ते इति कामकामाः लभन्ते गतागतमेव न तु स्वातन्त्र्यं क्वचिन् लभन्ते इत्यर्थः। एवं हि आर्य यथोक्तेन प्रकारेण जे काम आयु योग कर्म करे स्वर्ग लोक में प्राप्त करे अने पछी वही पाछा यथोक्तेन प्रकारेण अर्थ भाई क्षीण पुण्य पूर्ण पुण्य क्षीण थाय वही पाछा मृतलोक में प्रवेश करे हम वारंवार प्रयास करें। एवं त्रैधर्म अनुपपन्नाः आ त्रैधर्म એટલે વેદના માત્ર જે કર્મકાંડ છે એ કર્મકાંડનો જે અનુપપન્નાહ એનું જે જે લોકો એ શરણ સ્વીકારેલું છે પપન્નાહ તો આપ અને એવું થાય છે કે જેમ પંચદશીમાં કહેવામાં આવ્યું કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે કુર્વતે કર્મ ભોગાય ભોગ માટે માણસે કર્મ કરે क्या भोग माटे जी स्वर्ग में मैंने आ प्रकार स्वर्गीय भोग प्राप्त था मारे अह मनुष्य कर्म कर तुम जो भूंजते परंतु ये जन भोग भोगी रहो भोग संस्कार ने कारण वही जन्म ले कर्म लगी जाए कारण ये प्रकार भोग संस्कार हो कारण वही पास वही भोग प्राप्त करव हो प्राप्ति मे वही पास कर्म करने कर्म शेने मैं करे भोग भोगवा एट मे भोग शेने मैं भोगवे बीजा कर्म था एट नद्याम कीटा इवावर्तात आवर्तांतरमाशु वही नदी की अंदर जीव रीते पेला कीड़ाओ एक गोमल में बीजा गोमल में जाए तो रीते आ जीव पर एक बीजा देह में जता है भजन तो जन्म नो जन्म लहनते नहीं मंदिर एक जन्म में बीजा जन्म जता है तेरे निर रीते मोक्ष ने प्राप्त नहीं करता एक गोमल में बीजा गोमल में फसा है अभी एक में कारण इन्हें त्रय धर्म अनुपपन्नाः त्रय धर्म अर्थ वेदों के कर्मकांड विभाग से इन्हें ये लोग अनुपपन्नाः पूर्व प्रतिपत्ति अनंतरम मनुष्य लोक आगत्य पुनः प्रतिपन्नाः सुग्मा पूर्व में जीव का ना कर्म करे हो इन्हें संस्कार ही करना है ये जीव उसको अपने कराया करता हो इन्हें संस्कार मनना है अंत फरी बार अपने यूज करने प्रेरणा जन्म ये सत्कर्म करे हो अपने तो सत्कर्म संस्कार हो सेवा प्रकार करने प्रेरणा जन्म दुष्कर्म कराया हो तो ये प्रकार संस्कार ये प्रेरणा देना चाह पीता हो ये तो जो चाह नहीं प्रेरणा देना कॉफी पीता तो कॉफी नहीं प्रेरणा देना जे करता हो ये नहीं प्रेरणा देना कारण ये संस्कार जरिए गया हो योग्य समय ए प्रकार की प्रेरणा उत्पन्न करना तो मान लो तो मनुष्य ने एवं जन्म पहले तो पूर्व पहला करेला कर्म संस्कार ने कारण वही पास एवं कर्म करने प्रेरणा जन्म यानी कि अनुप्रपन्ना अनु एट्ले पूर्व प्रतिपत्ति अनंतरम मनुष्य लोकम आगत्य पहना जिस प्रकार कर्म हो विज्ञान हो इन प्रमाण मनुष्य लोक में प्राप्त करे मुनि इन अनुसंग फरी कर्म करता है काम कामा दिव्यान भोगान कामयमान अंत भी अब अनेक प्रकार दिव्य भोगनी कामना करना रहो इला भोगनी कामना करना रहो गतागतम लभंते गतम च आगतम च गतागतम गत अन आगत यातायात ऋषिकेश अंदर एक बस नी लाइन थी यातायात यात अन आयात जव अन अवजव बद्रीनाथ पाचू पाच यातायात तम गतागतम એટલે આગ આવાગમન આપણે કહીએ છીએ ને આવાગમન જવ અને ગમનાગમન લભંતે કામ કામા કામાન કામયંતે કામ કામા લભંતે ગતાગતમેવ લભંતે નુ સ્વાતંત્ર્યમ ક્વચિત લભંતે ઉગમા આવજ્ઞો પરિશ્રમ કરને એટલે ઉસુ પ્રાપ્ત કરે છે આ ગતાગતમને પ્રાપ્ત કરે આવાગમનને પ્રાપ્ત કરે
गर्भवासनादि गर्भवासादि यातना प्राह तेषां अनिशम अनुवर्तते महिंदे हमेशमड गर्भवासना न बदी यातना से यातना जन्म से अंदर राजनों भूली जाए इन पाषण में जा जाए जा जाए आ यातना इन पाषण पाषण जाती वाले न क्वचित न तो स्वातंत्र क्वचित लभंते कह रहे पड़े लोग स्वातंत्र प्राप्त करना चाहिए कर्माधीनत्वात् तेषां इलोको इले कैसे मरण वेदनाम अनुभूय क्षणिकम स्वर्गादिकम प्रतिगमनम मरण वेदना अनुभव करे एक क्षण मारे स्वर्ग में जाए वही भाई तथा है जन्मादि वेदना अनुभव तुम इस स्वर्ग ने थोड़ा भोग भोग जरा थोड़ा स्वस्थ होता है इले पास ही जन्म मरण वेदना हमारे पास आ रही है वही थोड़ा रिलीफ सा है जरा कम तो मेरी यातना ही यातना चालू ना रहे इले भाई स्वर्ग में थोड़ा कम नहीं मारे रिलीफ मत वही पास ही यातना हमारे चालू है आ प्रकार कर्म न अधीन से जो लोग विवेक न अधीन से भोग न अधीन से ये लोगों ने आ प्रकार ने गलत खाए थे और बे श्लोक में भगवान अभिजाति वर्णन कर विषय खरेखर ज्ञान यज्ञ कर सर्वात्मत्व भगवान आ विषय भगवान आनी बात एट करी हम पछीना श्लोक में जो ज्ञानी भक्तों वर्णन करे महत्व समझा शू न करव जो शनो त्याग करव जो शनो ग्रहण करव जो विवेक करने भगवान आ बे श्लोक में आवाज संसारी लोग एतादृशस्य अपि अतिकष्टेन आसिदस्यापि स्वर्गलोकस्य अत्यंत कष्ट नहीं प्राप्त करो स्वर्गलोक पण छुड़ंतवत होने कारण ये पण छोड़ देवा पड़ता है जे मंदे जी ये वस्तु प्राप्त करे जे जिनो अंत ना हो आ ब्रह्म भुवनान लोकाः पुनरावर्तिनो जन माम उपेति दुकाउं दे पुनर्जन्म मिल जावे अब ब्रह्म लोक सुधना बंधा लोक है पुनरावर्तन गजा भी वाली पछाओ जो पड़े माम उपेति दुकाउं दे पुनर्जन्म मिल जावे हे काउं दे मन प्राप्त करने वाली पुनर्जन्म है तो टूक में जीवन में शू इच्छू जो ये समझावे अपने इच्छा करवी हो तो शू काम ना इच्छा करवी इच्छा करवी हो तो मोटी इच्छा केम ना करवी मांगू जो तो पूर्ण वस्तु केम ना मांगी सामने अल्प वस्तु की मांगनी करवी पर सरल ना जी अब मन जो अल्प है ना तो अल्प वस्तु की मांगनी कर कर क्या करते हो इतना में कैसे किसी मन से कई गति था अनुमाटे कया प्रकार की इच्छाओं से भी जो है ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं वागरायणम् सूत्र भाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम नारायण परो व्यक्तात् ओम नारायण परो व्यक्तात् अंडम अव्यक्त संभवम् अंडस्यान्तस्त्विमे लोकाः अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी सप्तद्वीपा च मेदिनी यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् तं भुक्त्वा स्वर्गलोकं विशालम्
पुण्य लोकं विशन्ते। एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं काम कामा लभन्ते। आम अभय श्लोको मां जे न सकाम भक्तो छे कामना राखी ने भगवान भक्ति करना रहा छे इन्हीं बात करी ऐसा कई कामनाओं पूरी करा माने कर्म करना रहा छे लोग जरूर ने कामना रूप परिणाम फल मातू हो छे यज्ञ आदि कर दो अपन स्वर्ग दिन प्रार्थयन्ते भगवान कैसे मारू वसु आदित्य वगैरह देवताओं रूप में पूजन करता हो परंतु ये लोगों ने इन इच्छा से हो स्वर्ग वगैरह कोई भौतिक वस्तुओं के सिद्धियों प्राप्त करने की इच्छा हो अंदर जी कर्म करते वक्त हमने मन में प्रार्थना प्रकार हो मैंने स्वर्ग प्राप्त अन्य प्रकार की भावना हो पुण्यमासाद्य सोमपाहा पूत पापहा सोमयाग वगैरह करता हो पूत पापहा एम कर ये लोगों जो पाप अमुक अंश दूर थाय छे कारण के सुख भोगवा माटे पण मन में कई सात्विकता होवी जोईए सुखनो आपणे भौतिक के विषय सुखनो अनुभव पण त्यारे करी शकीए ज्यारे आपणा मन में कई अंशे स्वच्छता के स्वस्थता होय आपणी पासे घणा बधा सुखना साधनो होय तो पण आपणे आनंद न माणी शकीए जो मन में स्वस्थता न होय तो अंते जी स्वर्ग लोकनो सुख जे भौतिक सुख छे એનો ઉપભોગ કરવા માટે પણ મનમાં સ્વસ્થતા તો જોઈએ અને એથી કઈ વસ્તુ આપણા મનને અસ્વસ્થ રાખતી હોય છે કંઈક ભૂતકાળના કંઈક પાપ વગેરે એ આપણાનો ભય ચિંતાઓ શોક સંઘર્ષ વગેરે ઉત્પન્ન કરીને આપણે જે છે એના સુખથી વંચિત રાખતું હોય છે એટલા માટે આ પ્રકારના યજ્ઞ આગળ જયારે કરવામાં આવે ભલે એ કામના સહિત કરવામાં આવે તો પણ એને કારણે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય આ મનુષ્યના મનને આ પ્રકાર